નમસ્કાર. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ આપ સૌનું સ્વાગત કરે છે. એના નિરંતર કાર્યક્રમ મને ગમતું પુસ્તક કાર્યક્રમ અંતર્ગત આ મહિનાના સપ્ટેમ્બર મહિનાના આપણે મહિલા વક્તા તરીકે ગુજરાત વિદ્યાપીઠના ડીન પ્રોફેસર અધ્યક્ષ ગુજરાતી વિભાગ ડોક્ટર ઉષાબેન ઉપાધ્યાયને મેળવવા સદભાગી થયા છે. તો સયાજી ભાઈ પુસ્તકાલય વતી ડોક્ટર ઉષાબેનનું હું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર ઉષાબેન. નમસ્કાર. ટેકનિકલ કારણોસર ગઈકાલે આપણે થોડા જોડાઈ શક્યા નહોતા અને પછી ત્યાર પછી ઉષાબેને ખૂબ સરસ આપણને એક ટ્રેલર જેવું આપ્યું હતું કે આવતીકાલે આપણે ફરી મળીશું. અને એમના કૌશલભાઈ નો આભાર કે આપણે ખૂબ સરસ રીતે આજે સયાજી વૈભવ પુસ્તકાલયના પેજ પરથી જોડાઈ શક્યા છે. તો આપનું હાર્દિક સ્વાગત છે. વધારે સમય આપણે ઉષાબેનને આપવો છે એટલે હું એમના પરિચય તરફ સીધી આગળ વધીશ, જેથી આપણે આટલા સરસ પુસ્તક અને આટલા વિદ્વાન વક્તાને પૂરેપૂરા માણી શકીએ. પ્રોફેસર ડોક્ટર ઉષાબેન અને ગુજરાત વિદ્યાપીઠ એ નામ એકમેકના પર્યાય પણ છે અને ખૂબ જાણીતા પણ છે, અને એ નામ જ ખરેખર તો એમના વ્યક્તિત્વને ઉજાગર કરે એવા છે. ગાંધીજીના સ્વપ્નની એક સ્ત્રી આગેવાન કે શિક્ષક કે મહિલા પ્રચારક કે વિચારક કેવા હોવા જોઈએ એ આદર્શ નમૂનો આપણને પ્રોફેસર ડોક્ટર ઉષાબેન પૂરું પાડે એવું છે. એટલે કોઈ પણ કન્યાના રોલ મોડેલ બની શકે. એમનો ઓફિશિયલ પરિચય આપીએ તો એ ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસર છે, ગુજરાત વિભાગના ડીન છે, અધ્યક્ષ છે. એમના પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના 28 વર્ષનો અનુભવ છે, જેમાં એમણે જ્યારે કારકિર્દીની શરૂઆત કરી ને મિત્રો, એમને આખા એક વસ્તુ જે મને ઉષાબેન તમારા વ્યક્તિત્વમાં સૌથી વધુ આકર્ષી ગઈ તો પ્રથમ મહિલા, એ બે શબ્દોની પછી એટલી બધી કેટેગરી છે કે મારાથી શક્ય એટલી હું એમાંથી લઉં કે એમની જ્ઞાતિ ના એ મૂળ ચતુર્વેદી બ્રાહ્મણ જ્ઞાતિના પ્રથમ પીએચડી છે, ડોક્ટરેટ લાગ્યું હોય એવા પ્રથમ પીએચડી છે. અને ગાંધીજીએ જે સ્થાપના કરેલી એ મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલયના એવો પ્રથમ આચાર્ય છે, જે આપણા કૃષ્ણ જન્મોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ થાય છે એના ઉપર પણ પુરુષોનો ઇજારો હતો, અને એમણે પ્રથમ મહિલા એનાઉન્સર તરીકે એ પીછું પણ પોતાના એક મુગટમાં ઉમેરી લીધું છે. એટલે પ્રથમ 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 તમે જોતા જશો. અને ત્યારબાદ ફરી પાછા આપણે એમના ઓફિશિયલ આવીએ તો એમનો પીએચડી નો વિષય હતો આઝાદી પછીના કાવ્યોના પ્રતીકો રૂપકો. ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. અને ત્યાર પછી એમણે એ તેઓ લગભગ 34 જેટલા પબ્લિકેશન્સમાં એમના આર્ટિકલ્સ કોઈ ને કોઈ રીતે અથવા પુસ્તકો એમના છપાઈ ચૂક્યા છે. 9 એમના 20 એમફિલ અને 4 પીએચડી સ્ટુડન્ટ થઈ ચૂક્યા છે અને 9 પીએચડી સ્ટુડન્ટ અને એમફિલ અને 7 એમફિલ સ્ટુડન્ટ્સ હજી એમની સાથે કાર્યરત છે. ગુજરાતીના અધ્યાપક સંઘના એ પણ પ્રથમ મહિલા સેક્રેટરી, તમે કીધું ને હજી પ્રથમ પ્રથમ ઘણું બધું આવે છે. ગુજરાતી સાહિત્ય પરિષદના એક સેક્રેટરી છે, ઘણી બધી સંસ્થાઓના મેમ્બર ઓફ બોર્ડ ઓફ સ્ટડીઝ છે, ઇન્કલુડિંગ VNSGU અને નેશનલ બુક ટ્રસ્ટ. તેઓ ઘણા બધા યુનિવર્સિટીઓના અભ્યાસક્રમો નક્કી કરવાની નક્કી કરે છે, કમિટીમાં છે. દિલ્હીના અને ગુજરાતના સાહિત્ય અકાદમીના કવિ સંમેલનોમાં એમણે ખૂબ સુંદર રિપ્રેઝન્ટેશન કર્યું હતું અને નેશનલ લેવલના સેમિનારોના પણ આયોજક છે. તેમના ગુજરાત તથા અને દિલ્હી અને અમેરિકા સુધીના કવિ સંમેલનોમાં એમના મુખ્ય અતિથિ તરીકે એમને આમંત્રિત કરવામાં આવ્યા છે. એમને એમના વાર્તા લેખનમાં વાર્તા નિબંધ મને બે એમ હતું કે કવિ તરીકે એમની ઓળખ એમને પણ આપવી ગમે છે.
પણ કવિ હોવા ઉપરાંત અને કવિ પાછા કેવા નિસ્બત સાથે, મેં બહુ વિચારપૂર્વક શબ્દ આપણે આ પરિચયમાં વાપર્યો છે, કારણ કે આજે આપણે બહુ જ સહજ રીતે પ્રેમની કવિતાઓ લખી શકીએ, પ્રકૃતિની કવિતાઓ લખી શકીએ કે પછી સમાજની કવિતાઓ પણ લખાય જ છે. પણ બધા પ્રકારની કવિતાઓમાં ફક્ત લખવા ખાતર નહીં કે ફક્ત વાહ વાહ મેળવવા ખાતર નહીં, પણ સાંપ્રત સમયમાં જે કંઈ ઘટના આજુબાજુ બને એને સહૃદયપૂર્વક સંવેદે અને એની સાથે સર્જન કરે એ નિસ્બત પૂર્વકના સર્જક કહેવાય, અને એ નિસ્બતથી એ સર્જન કરી રહ્યા છે. પણ મને કહેતા આનંદ થાય છે કે એમના એકાંકી સંગ્રહને પણ મસ્તીખોર મન્યો, જે કદાચ ઉષાબેન આપના છબી મનમાં વિચારો તો એક નવો જ આયામ છે. તો મસ્તીખોર મન્યો એકાંકી સંગ્રહને બટુકભાઈ ઉમરવાડિયા પારિતોષિક મળ્યું છે 2004-05 માં. ત્યારબાદ કવિતા અરુંધતીનો તારો કાવ્ય સંગ્રહને ભગિની નિવેદિતા પારિતોષિક મળ્યું છે. ઇન્ટરનેશનલ ફેમિનિઝમ સેમિનારના પણ તેઓ કોઓર્ડિનેટર રહ્યા છે, સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદના સેક્રેટરી, વુમન અચીવર ઉદગમ ઇન્ડસ્ટ્રીઝ ગાંધીનગર તરફથી એમને આ સન્માન પણ પ્રાપ્ત થયું છે. ઉષાબેન, આજે આપણે જ્યારે એમ કહીએ ને મહિલા સશક્તિકરણ, ત્યારે મગજમાં ઘણી બધી સ્ત્રીઓ એવું વિચારે કે પુરુષ સમોવડી સ્ત્રી, જ્યાં જે ક્ષેત્રોમાં પુરુષ છે એ ક્ષેત્રોમાં પણ પહોંચી શકે એવી શક્તિશાળી સ્ત્રી. પણ મને કહેતા ખૂબ જ ગૌરવ અને આનંદ થાય છે કે ફેમિનાઇન ફેમિનિઝમ કે સ્ત્રી હોવાની ગરિમા અને ગૌરવને બરકરાર રાખીને આપે એક ઉદાત્ત નાગરિક, એક સુંદર સુસજ્જ વાચક કે વ્યક્તિ કેવા હોવા જોઈએ, એમાં જાતિ ભેદને બાજુ પર મૂકીને આપ એક વ્યક્તિ તરીકે ઉપર ઉભરી આવ્યા છો, અને એનો મને આનંદ છે કે પુરુષ સાથેની કોઈ સ્પર્ધા કર્યા વગર કે હું સમોવડી છું એવું જાહેર કર્યા વગર આપ ક્યાંય ઉપર પહોંચી ગયા છો એક સાચા નાગરિક તરીકે. એનો એ સૌ ભારતીય હોવાને નાતે મને ગૌરવ છે, અને ખૂબ સુંદર આયોજન કરી રહ્યા છો. ખાસ તો એ વ્યક્તિ આપે આપના પરિચયમાં મને આપ્યું નથી, પણ સામાન્ય રીતે ઉષાબેન એવું જોવા મળે કે જ્યારે વડલો ખૂબ ઘટા ઘટાદાર થાય ને પછી એની નીચે કશું બીજું ઊગી નથી શકતું. પણ આપ એવા વડલા છો કે આપની નીચે કેટલા બધા નવા નવા છોડો, વડવાઈ માત્ર નહીં પણ કેટલા બધા નવા નવા છોડવાઓ અંકુરિત થયા છે અમારા જેવા, અને આપ નવોદિત હોય એને પણ એટલી જ સન્માનથી મને કહેવા દો. ખાસ આપના વ્યક્તિત્વની આ એક ખૂબી છે કે કોઈની કવિતા આપણને ખબર હોય કે આ એક સામાન્ય કક્ષાની કવિતા છે, છતાં પણ આપ એને બિલકુલ એ નબળા પાસાને ઉજાગર કર્યા વગર એનો સારો પાસું શોધીને આપ એને આગળ આવવામાં ખૂબ મદદ કરી રહ્યા છો, અને એ એક ખૂબ સારા સર્જક તરીકે આપને પ્રણામ. અને મેં તમને કહ્યું તેમ આખો બાયોડેટા ખૂબ મોટો છે અને ખૂબ વિસ્તૃત છે, પણ આજે આપણે એમની વાણીનો લાભ લઈએ. કાલે અમને ટ્રેલર જે બતાવેલું ને એનાથી જ ઘણા બધા એમ કે વાહ, ભાષા શુદ્ધિ કોને કહેવાય, ઉચ્ચાર શુદ્ધિ કહેવાય. હા, અને બીજી એક વાત કહેવાની ભૂલી ગઈ કે ડાંગની એમાં છે કે ડાંગ પ્રદેશની જે કહેવતો અને ઇડિયમ્સ પ્રોવર્બ એ બધા પણ આપ જે સંશોધન કાર્ય કરાવી રહ્યા છો એ તો આપે લખ્યું છે, પણ મેં જોયું છે કે ભાદરપાડા હોય કે ડાંગના ઇન્ટિરિયર ગામડા હોય, આપ આપના વિદ્યાર્થીઓને લઈને જાતે ત્યાં પહોંચી જાઓ છો, નહીં કે કોઈ પુસ્તકો મંગાવીને પુસ્તકીય નોલેજ આપો છો. આપ ખુદ જાતે ડાંગ સુધી જાઓ છો, એમની બોલી એમની સંસ્કૃતિથી વિદ્યાર્થીઓને અવગત કરાવો છો, પરિચિત કરાવો છો, અને એ રીતે આપ ગાંધીજીના સ્વપ્નનું કાર્ય કરી રહ્યા છો કે જો માણસે ને કંઈક પણ ક્ષેત્રમાં આગળ આવવું હશે તો પહેલા પોતાના મૂળને મજબૂત કરવા પડશે. તો એવા મૂળિયાથી ખૂબ મજબૂત અને આકાશ સુધી પાંદડા વિસ્તારેલા એવા એક વટવૃક્ષને હું સયાજી વૈભવ પુસ્તકાલય વતી આપ સૌ સમક્ષ રજૂ કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ આગળનું સ્વપ્ન હતું જે આજે પૂરું થયું. ઉષાબેન આપનો ખૂબ ખૂબ આભાર, અને હવે આપણે માત્ર ઉષાબેનને સાંભળીશું. આ સ્વાગત છે. નમસ્કાર સ્વાતિબેન, તમે ખૂબ વિસ્તૃત પરિચય આપ્યો અને તમારા મનમાં મારી જે છબી ઝીલાઈ છે એ આ નિમિત્તે મને જાણવા મળી એનો પણ એક જુદો આનંદ છે, પણ ખૂબ આભાર.
મારા પિતાજી સ્વાતંત્ર્ય સેનાની હતા 1942 ની લડતના, અને એટલે એમણે આપેલો જે સંસ્કાર વારસો છે, સમાજ સાથેની નિસ્બતનો, રાષ્ટ્ર સાથેની નિસ્બતનો. અને મારી માં કોકિલાબેન એ સાહિત્યના બહુ જ મોટા રસિયા, હંમેશા મેં એમને વાંચતા જોયા છે. એટલે તમે મારો પરિચય આપતા જી કહ્યું, મારી બધી જે કઈ વિશેષતા તમને લાગી તે, એ મને તો મારા માતા પિતા પાસેથી વારસામાં મળ્યું છે. મેં થોડું ઘણું કદાચ એમાં આગળ કર્યું હશે, પણ તમે જે રીતે પરિચય આપ્યો ખૂબ આભાર. અને હવે જે ગઈકાલે આપણે અટક્યા હતા, કદાચ આજની ઘડી તે રળિયામણી એવું આપણે કરવાનું હશે, એટલે ગઈકાલે નહીં થઈ શક્યું હોય, પણ આજે જે કોઈ શ્રોતા મિત્રો, દર્શક મિત્રો જોડાયા છે એ બધાને ભાવથી આવકારીએ છીએ. અને સાથે સાથે ગઈકાલે કાર્યક્રમના સમયે લગભગ 100 થી 125 ભાવકો જોડાઈ ગયા હતા, એમને જે તકલીફ પડી હશે એને માટે પણ હું પહેલા તો ક્ષમા માંગુ છું. પણ આપણે જાણીએ છીએ કે આ ટેકનિકલ બાબત છે, અને એમાં ક્યારે કેવી અડચણ આવે આપણે અગાઉથી કશું કલ્પી શકતા નથી. એટલે હવે દર્શક મનુભાઈ પંચોળી, દર્શક અને એમની નવલકથા દીપ નિર્વાણ, એના તરફ આપણે જઈશું. જ્યારે મેં આ પુસ્તક વિશે હું વાત કરીશ એવું સ્વાતિબેનને કહ્યું, ત્યારે એમણે આમ બહુ સહજ રીતે કહ્યું હતું કે તમને સર્જક ગમે છે માટે એને વિશે વાત કરશો, કે કૃતિ ગમે છે માટે એને વિશે વાત કરશો. તો ત્યાંથી હું મારી વાતની શરૂઆત કરું. મને સર્જક ખૂબ ગમે છે, અનેક વાર એમને મળવાનું બન્યું છે, પણ સર્જક ગમે છે માટે આ કૃતિ એમની, આ કૃતિ પોતે પણ મને ખૂબ ગમે છે. અનેક વાર વાંચી છે, રડતી આંખે વાંચી છે, એટલું સુંદર આલેખન એમાં કર્યું છે લેખકે, કે એ વાંચતા વાંચતા એનો ભાવ પ્રવાહ ક્યારે આંખને ભીંજવી દે ખબર ન પડે. ભાષાનું જે ઉદાત્ત રૂપ લેખકે યોજ્યું છે, પાત્રોની ગરિમાનો જે પરિચય કરાવ્યો છે, અને ઓહો ફૂલ જેવા સુકોમળ હૃદયના એ પાત્રો, અને સાથે વજ્ર જેવા સંકલ્પબદ્ધ એવા પાત્રો, એક અદ્ભુત સૃષ્ટિ દર્શકે આ નવલકથામાં રચી છે. મેં હમણાં કહ્યું કે મને બહુ ગમતા સર્જક છે, તો એના સંદર્ભે બે વાક્ય કહીને આગળ વધીશ કે દર્શક એવા સર્જક છે કે જેમણે યુનિવર્સિટી શિક્ષણ નથી લીધું. 1930 ની જે લડાઈ હતી મીઠાનો સત્યાગ્રહ, એ વખતે એ લડતમાં જોડાયા, અને એ વખતે બસ એમણે શાળા છોડી તે છોડી, એ પછી એમણે જેને વિધિસરનું શિક્ષણ કહીએ એ શિક્ષણ એમણે લીધું નથી, પણ પુષ્કળ વાંચ્યું છે જીવન અને જગતના અનેક લોકો, અનેક ખેડૂતો. એ ખેડૂત સભા બોલાવીને એને સંબોધી શકતા હોય. અને મેં એક વખત લોકભારતી સણોસરા તો અનેક વખત ગઈ છું, દાદાને મળવાનું પણ અનેક વાર બન્યું છે. અને એક વખત મેં એ પરિસર વિશે એક લેખ લખ્યો હતો, ચણી બોરને કાશીના બોર કરવાનો કિમિયો, આવું ટાઇટલ મેં આપ્યું હતું મારા લેખને. મનુદાદાએ એ કેમ્પસ ઉપર, કેમ્પસને આપણે મારે બહુ વિસ્તાર નથી કરવો, પણ સહેજ ઉલ્લેખ કર્યા વગર મારાથી રહેવાશે નહીં, કે જે બંજર જમીન હતી એને એમણે નવસાધ્ય કરી અને ત્યાં આંબાવાડિયા તૈયાર કરાવ્યા હતા. જાત દેખરેખ, જાત મહેનત, અને દરેક રીતે અનુપ્રાણિત એમ કહેવું પડે આપણે એ સ્થળને. પણ પછી ઉપરા ઉપરી દુષ્કાળના વર્ષોમાં એ ઉછરેલા ઝાડ સુકાવા માંડ્યા, અને મનુદાદા જ કલ્પી શકે કે વિચારી શકે એવી યોજના એમણે અમલમાં મૂકી, અને તે લોકભારતી સણોસરાની પાછળ ખડકાળ જગ્યામાં વહેતી જે સિંદરી નદી, એના પ્રવાહને કેમ્પસમાં વાળવાનું કામ, ભગીરથ કાર્ય એમણે ઉપાડ્યું, અને એને વિશે મેં આ લેખ લખ્યો હતો. એ નહેર એમણે એવી રીતે રચી કે 7 તળાવડાઓ ભરાતા જાય. પહેલું તળાવ ભરાઈ જાય એટલે પછી પાણી આગળ વધે બીજા તળાવમાં, બીજું ભરાઈ જાય ત્રીજામાં, અને એ કામ એમણે પોતાના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, પરિવાર જે કેમ્પસમાં રહેતો હતો એ બધાની મદદથી એમણે એ કામ કર્યું. તો આવા મજબૂત ઈરાદાના અને સ્વપ્નદ્રષ્ટા, ખાલી શબ્દોના સ્વપ્નદ્રષ્ટા નહીં, ખાલી આપણે જે કહીએ ને શબ્દોના સાથિયા પૂરનારા નહીં, વાસ્તવ જીવનમાં એમણે આવા તો અનેક કામો કર્યા છે. અને એ જ્યારે તલાવડાઓ એમણે કેમ્પસ ઉપર 7 તલાવડાઓ રચ્યા, અને જ્યારે એમાં વરસાદના પાણી ભરાયા, તો કેમ્પસને જ ફાયદો થયો એટલું નહીં, પણ આજુબાજુના જે વિસ્તાર હતો એની વાડીઓના કૂવાના તળ પણ ઊંચા આવ્યા,
અને પાણી ઊંચા આવ્યા કૂવામાં એટલે લોકો આજુબાજુના ખેડૂતો એ જોવા આવ્યા. અને આજે આપણે જળસંચય અભિયાન કરીએ છીએ, પણ મનુદાદાએ તો વર્ષો પહેલા એનો પ્રત્યક્ષ દાખલો બેસાડ્યો હતો. આવા તો હું એમને માટે અનેક દ્રષ્ટાંતો આપી શકું. એમણે એવું કહ્યું હતું, જ્યારે આઝાદી મળી એ પછી આપણી સરકાર જ્યારે હતી ત્યારે હું જો ભૂલતી ન હોઉં તો 1952 ના વર્ષમાં, કદાચ સાલમાં મારી ભૂલ હોઈ શકે, પણ એમણે એવું કહ્યું હતું, એવું સૂચન કર્યું હતું સરકારને કે આપણે જે રસ્તાઓ બનાવીએ છીએ તો જેટલી નદી ઉપરથી આપણે પુલ બનાવી અને રસ્તો પસાર કરીએ છીએ, નાની નાની નદીઓ, તો એ બધી નદી છે પુલને બનાવવાની સાથે સાથે ત્યાં આડબંધ બનાવવામાં આવે તો નદીનું પાણી જે દરિયામાં જતું રહે છે એને બદલે પાણી સચવાય અને આજુબાજુના તળને એનો લાભ મળે. તો આવા દ્રષ્ટા, સાચા અર્થમાં જેને દ્રષ્ટા કહીએ, એમનું ઉપનામ દર્શક કઈ અમસતું નથી, આવા તો હું અનેક દાખલા આપી શકું. મારા બહુ જ અને વધારે એ વાતમાં હું ખેંચાઈ જાઉં એ પહેલા અટકીને વાતનો બંધ વાળતા એમ કહું કે મૂલ્યનિષ્ઠ સર્જક છે, સ્વપ્નસેવી સર્જક છે, એમણે રચનાત્મક કાર્યક્રમો દ્વારા, જે ગાંધીજીનો મૂળ વિચાર, રચનાત્મક કાર્યક્રમો દ્વારા એમણે સમાજમાં બહુ મોટા દ્રષ્ટાંતો છે એ પ્રત્યક્ષ કરી આપ્યા. કેવડા મોટા સમુદાયને આજે આપણે જે, હજુ મને તો જો એને માત્ર દાદા વિશે જ, વ્યક્તિત્વ વિશે બોલવાનું હોય તો બોલ્યા જ કરું, આપણે જે લોકવન, જે ઘઉં ઘણા ઘરમાં વપરાતા હશે, ઘઉંની સિઝન આવે ત્યારે લોકવન, એક જમાનો હતો કે લોકવન, જ્યારે હું કોલેજમાં હતી એ ગાળો તો ખરો જ, અને સૌરાષ્ટ્રમાં તો ખરું જ, તો એ ઘઉંની નવી જાત પણ લોકભારતી સણોસરામાં શોધાઈ હતી, અને માટે એને લોકભારતીનો લોક શબ્દ જોડી અને લોકવન એવું નામ આપવામાં આવ્યું હતું. તો આવા તો અનેક કામો, રચનાત્મક કાર્યક્રમો એમણે આપ્યા છે, અને સાથે સાથે મૂલ્યનિષ્ઠ સર્જક તરીકે એમણે એક એક થી ચડિયાતી કૃતિઓ આપી છે. એ બંધન અને મુક્તિ હોય, દીપનિર્વાણ તો ખરું જ, ઝેર તો પીધા છે જાણી જાણી, એની રોહિણીએ અને સત્યકામે કેટલાયના હૃદયને અને આંખોને ભીંજવ્યા છે આપણે જાણીએ છીએ, પણ એવી જ યશોદાયી કૃતિઓ સોક્રેટિસ એમણે આપી. અદ્ભુત પરભૌમ અને પર સંસ્કૃતિ એને આત્મસાત કરીને એ પાત્રોને બિલકુલ જીવંત રૂપે આલેખવા, એમના મનોસંઘર્ષ, એમના બાહ્ય સંઘર્ષ એને એક કથાનું રૂપ આપવું, એ મોટો પડકાર હતો. એ જ રીતે કુરુક્ષેત્ર અનેક કૃતિઓ એમની, અને બહુ સ્વાભાવિક રીતે એમની આ બધી કૃતિઓને એક પછી એક પછી એક પુરસ્કારો મળતા ગયા, ન મળે તો જ નવાય. અને મારે ખાસ કહેવું છે કે દીપનિર્વાણની પ્રસ્તાવના, પહેલી આવૃત્તિની પ્રસ્તાવના, 1944માં દીપનિર્વાણ પ્રકાશિત થયું, એ પહેલી આવૃત્તિની પ્રસ્તાવના સ્વામી આનંદે લખી છે, દોઢ પાનાની, નાનકડી છે, પણ સ્વામી આનંદના શબ્દો મળે એ જ બહુ મોટી ઘટના છે. અને એમણે બહુ જ સરસ રીતે એ દોઢ પાનામાં પણ આખી વાતને મૂકી આપી છે. પછીની આવૃત્તિઓમાં ઉમાશંકર જોશીએ પ્રસ્તાવના લખી છે, થોડી વિસ્તૃત, અને ઉમાશંકરભાઈએ પણ એની પ્રસ્તાવના લખવાનું પસંદ કર્યું. અને ગુજરાતનો કથા સાહિત્યનો ભાગ્ય જ કોઈ વિવેચક હશે કે જેણે દીપનિર્વાણ વિશે નહીં લખ્યું પણ, અને અનેકોને પ્રિય, એક વખત વાંચીએ સંતોષ ન થાય, વારંવાર વાંચવી જ પડે એવી એ રસમધુર કથા અને સાથે સાથે મૂલ્યનિષ્ઠ કથા ઉમાશંકરભાઈએ બહુ સરસ રીતે લખ્યું છે એમની પ્રસ્તાવનામાં, કે ગોવર્ધન રામની નવલકથા સરસ્વતી ચંદ્ર પછી આપણને જો કોઈ મોટું શિખર મળ્યું હોય તો એ આ દર્શકની નવલકથામાં મળ્યું છે, દીપનિર્વાણ. અને આવું જેની નવલકથા માટે કહેવાય એવા દર્શક, મારો મારે જો કહેવું હોય કે કોઈ એક જ નવલકથાકારનું, ગોવર્ધન રામ સિવાય કોઈ એક નવલકથાકારનું નામ આપો તો હું આંખ મીચીને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર હું મનુભાઈ પંચોળી દર્શક એવું કહેવાનું પસંદ કરું. કારણ કે એમણે જે નવલકથાઓ આપી છે એમાં એમણે પોતાનું દર્શન પણ મૂક્યું છે અને સર્જનાત્મકતાની એક ઉત્તમ કોટી એમાં સિદ્ધ થાય એવી રીતે આલેખન કર્યું છે. એમણે જે નવલકથાઓ આપી છે એ ઝેર તો પીધા છે જાણી જાણી હોય, બંધન અને મુક્તિ હોય, દીપ નિર્વાણ હોય, કુરુક્ષેત્ર હોય, આ બધામાં ઇતિહાસનો બહુ જ ગહન અધ્યયન મનુભાઈ પાસે હતું, પુષ્કળ વાંચ્યું છે, કેટલા બધા પુસ્તકો વિશે એમણે લખ્યું છે. એમના નવલકથા સિવાયના પુસ્તકો પણ એટલા જ મહત્વના અને રસપ્રદ છે. વાઘીશ્વરીના કર્ણફૂલો, તમે જુઓ શીર્ષક તો, ભાષા સિદ્ધ કરવી એ તો દર્શકને જાણે આમ હસ્તગત હતું. અને
બહુ સુંદર રીતે આ બધી નવલકથાઓમાં આપણે જોઈએ છીએ કે એમણે એક મૂલ્યનિષ્ઠ સર્જક તરીકે ઇતિહાસને સર્જનાત્મક રૂપ આપ્યું છે. સ્વામી આનંદે પણ એની નોંધ લીધી છે કે જે પુરાતત્વવિદ છે અથવા ઇતિહાસકાર છે, એ ઘણા બધા સંશોધનો કરી અને ઇતિહાસનું માળખું આપણી સામે લાવી આપે છે, પણ દર્શક જેવા નવલકથાકાર એમાં મહાપ્રાણનો સંચાર કરી આપે છે, એને જીવંત રૂપે આપણી સામે મૂકી દે છે. આવું એમણે પણ કહ્યું છે, રઘુવીરભાઈએ પણ આ જ મતલબનું નોંધ્યું છે. અને દર્શકને આ નવલકથાનું બીજ ક્યાંથી મળ્યું, દીપનિર્વાણનું? તો એમણે પ્લુટાર્ક છે એના લખાણો વાંચેલા અને એમાં ક્યાંક એવો એક ઉલ્લેખ આવ્યો કે એક સુંદર યુવતીને, બે યુવકો જે મિત્રો છે પરસ્પર, એ એક જ સ્ત્રીને ચાહે છે અને એમાંથી દુશ્મનાવટ ઊભી થાય છે અને એ દુશ્મનાવટ એમના રાજકારણમાં પણ હંમેશ માટે રહે છે. આવો એક સંદર્ભ એમને વાંચવામાં આવ્યો અને એમના મનમાં એ આખું બીજ છે એ પકડાયું અને એમને એમ થયું કે હું આને વિશે નવલકથા લખું. પણ પછી કેટલું સરસ, તમે જુઓ, સર્જકની કોટી તે આ છે, જે હાથમાં આવ્યું એને કલમમાં ઉતારી દીધું એમ નહીં, એમની જે ખુદ વફાઈ છે એ કેટલી મોટી છે. એમણે લખ્યું છે દીપ નિર્વાણની પ્રસ્તાવનામાં કે આવો વિચાર તો આવ્યો, પણ પછી તરત જ એમ થયું કે જે બીજી સંસ્કૃતિના વ્યક્તિઓ છે, પરભવની આખી વાત છે, તો એને હું કેટલો ન્યાય આપી શકીશ? અજાણતા પણ મારાથી એને અન્યાય થઈ જશે તો આ બીજાને અન્યાય ન થાય એની ચિંતા રાખનાર, આમ આમ બોલતા હૈયું ભરાઈ જાય કે આવા સર્જક આપણી ભાષાને મળ્યા છે. અને પછી એમણે આપણા ભારતના પ્રાચીન ઇતિહાસને વાંચવાનું શરૂ કર્યું. પહેલા પણ વાંચ્યું હતું, પણ પછી ગણરાજ્યો એ એમના ખ્યાલમાં હતું અને ગણરાજ્યો વિશે ઇતિહાસના અનેક પુસ્તકો પ્રાચીન ભારતના એમણે વાંચ્યા અને એમણે નોંધ્યું છે કે એમના આશ્ચર્ય વચ્ચે ગ્રીસ, એનું સ્પાર્ટા, એમાં જે પ્રકારની પરિસ્થિતિઓના આલેખન છે, તો એવા જ ગણરાજ્યોની અંદર પણ આલેખન મળે છે. ગણરાજ્યોમાં લોકશાહી માટેની વાત હતી, તો સાથે સાથે મજબૂત નાગરિકો હોય એની વાત પણ હતી. સ્પાર્ટામાં એક નિયમ એ જમાનામાં હતો કે બાળક જન્મે તો એનું પરીક્ષણ કરવામાં આવે અને જો નબળું બાળક હોય તો એને જીવવાનો અધિકાર ન રહેતો. તો એ રીતે જે કઠ ગણ હતું એમાં પણ આ પ્રકારનો એક નિયમ હતો કે બાળક જન્મે એટલે એની તપાસ કરવામાં આવે અને નબળું હોય તો એને જીવવાનો અધિકાર રહેતો નહોતો. આવા સામ્યો પણ દર્શકને દેખાયા. અને પછી ધીરે 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 ગણરાજ્યો વિશે જેમ જેમ વાંચતા ગયા, એમણે બહુ સુંદર લખ્યું છે કે સામંતશાહી સંકુચિત એવું જે વાતાવરણ અમારી આસપાસ હતું અને મનમાં સંકોચ અને ખેદ રહેતો આ વાતાવરણને લીધે, પણ ગણરાજ્યો વિશે જ્યારે જાણ્યું ત્યારે એમ થયું કે આપણા પૂર્વજો સુરાષ્ટ્રના જે ગણરાજ્યો હતા એમાં પહેલા જે મુક્તિ હતી, જે પ્રકારની પરિસ્થિતિ હતી, એ તો ગૌરવ લેવા જેવી હતી. શીર્ષક એમણે આપ્યું છે દીપ નિર્વાણ. ગણરાજ્યો, સ્વામી આનંદે પણ નોંધ્યું છે કે ભારત ઉપર કમનસીબે વારંવાર પરદેશી આક્રમણો થયા છે, પણ એનાથી એ મોટું દુઃખદ કોઈ એનાથી પણ મોટી કોઈ દુઃખદ પરિસ્થિતિ હોય તો તે એ છે કે ભારતમાં અંદરો અંદરની લડાઈ પાર વગરની રહી છે. અને દર્શકે પણ એ વાત આખી અહીંયા આગળ નોંધી છે. એમણે ગણરાજ્યો જેમાં લોકશાહી પરંપરા છે એ સ્વીકારાયેલી હતી, આ આખી એ કથાનો સમય છે એ સિકંદર અને મૌર્ય વંશ એના સમયગાળાનો છે, અને એ સમયગાળામાં લોકશાહીનો દીપ છે એ આ ગણરાજ્યોમાં પ્રજ્વલિત હતો, એ પરંપરાઓ હતી અને બહુ સુંદર વર્ણનો છે. પણ પછી અંદર અંદરની લડાઈમાં એ જે લોકશાહીનો દીપ છે એનું નિર્વાણ થાય છે. એમણે ત્યાં આગળ એ બુઝાઈ જાય છે એમ નથી કીધું, નિર્વાણ આપોઆપ વિરમી જાય છે. ઇતિહાસની અંદર ઘટનાઓના પ્રવાહ એવી રીતે ચાલતા હોય છે કે ધીરે 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 કોઈ વાત, ઉત્તમ વાત પણ વિકસતી જાય, એની ચરમ સીમાએ પહોંચે અને પછી ધીમે ધીમે વિરમી જાય અને નવા પ્રવાહો શરૂ થાય. તો એમણે દીપ નિર્વાણ, કોઈ એક પ્રજ્વલિત દીપ એનું નિર્વાણ થયું એવું એમણે શીર્ષક આપ્યું છે. આટલી ભૂમિકા પછી હવે નવલકથાના આસ્વાદ તરફ આપણે જઈએ. આ નવલકથાના મુખ્ય પાત્રો, આખી નવલકથા જેના ઉપર ટકી છે એ મુખ્ય પાત્રો ત્રણ છે, આનંદ, સુચરિતા જે આ નવલકથાના નાયક અને નાયિકા છે, અને ત્રીજું પાત્ર છે સુદત્ત. આ પ્રણય ત્રિકોણની કથા છે.
આનંદ એ એકદમ શૂરવીર, સત્યનિષ્ઠ, પ્રમાણિક એવો યોદ્ધો છે, અને સુદત્ત એ ઉચ્ચ કોટીનો કલાકાર છે, શિલ્પી છે. મોગલાન વિહારમાં એણે જે પ્રતિમાઓનું સર્જન કર્યું છે, એને જોતાની સાથે કોઈ પણ માણસ છે એના ઉપર ઓવારી જાય એવો એ કલા સ્વામી છે. પણ એનું હૃદય ઈર્ષા, દ્વેષ, બદલો એની આગથી ઘેરાયેલું છે. આ એનો એના વ્યક્તિત્વનું એક ઉદાર પાસું છે. અને સુચરિતા, નખશિખ સૌંદર્યની મૂર્તિ, મેં ગઈકાલે જે એક નાનકડો અંશ વાંચ્યો હતો એમાં આનંદની નજરે સુચરિતા કેવી દેખાય છે એનું વર્ણન હતું, કે જાણે કે સાક્ષાત સરસ્વતી સામે બેઠી હોય એવી સુંદર અને નિર્મળ એવી એની પ્રતિમા છે. અત્યંત સંવેદનશીલ, ઋજુ હૃદયની, અને મહાકશ્યપની એ પુત્રી મૂલ્યનિષ્ઠ ન હોય તો જ નવાય. આખી નવલકથામાં જે ગરિમામય પાત્રોની આભા છે, આ ત્રણ પાત્રો તો મુખ્ય કથા પ્રવાહ છે, પ્રણય ત્રિકોણ છે એટલે, પણ એની સાથે સાથે જે, અને રઘુવીરભાઈએ પણ બહુ સરસ રીતે નોંધ્યું છે, બીજા વિવેચકોએ પણ નોંધ્યું છે, કે દર્શકની કલમે જે વૃદ્ધ પાત્રોનું આલેખન થાય છે, જેમ આપણે જોઈએ છીએ કે સરસ્વતી ચંદ્રમાં કુમુદ સુંદરી, એના દાદા માનચતુર, એનું જે એક પ્રભાવશાળી, એ તો ગૌણ પાત્ર છે, પણ એનું જે પ્રભાવશાળી વ્યક્તિત્વ આલેખાયું છે, એવું જ દર્શકની કલમે પણ જે વૃદ્ધ પાત્રો છે એના બેનમૂન ચરિત્ર ચિત્રણો આપણને મળે છે. દીપ નિર્વાણની અંદર ત્રણ એવા ધ્યાન આકર્ષક, આમ તો ચાર પણ ત્રણ તો મુખ્ય. એક છે આત્રેય દાદા, કે જે આનંદના માતામહ છે. બીજા છે મહાકશ્યપ, જે સુચરિતાના પિતા છે. અને ત્રીજા છે મહર્ષિ ઐલ. ઐલનું તો અનોખું પાત્ર, ઓજસ્વી પાત્ર, એની વાત પછી હું પાછી વચ્ચે કરીશ, પણ અત્યારે ખાલી સંદર્ભ હું આપું છું. અને આ ઉપરાંત આસંગ દાદા એ પાત્ર પણ આવે છે, કે જે સહાય માટે કઠકન્યાઓને લઈને આવ્યા છે. આખી નવલકથાનો આરંભ એક દૃશ્યથી થાય છે. આ જો નવલકથા જ્યારે બહુ, નવલકથાનું સ્વરૂપ જ એવું છે કે જેમાં મોટેપણે વાત કરવાની છે, વાર્તાનું સ્વરૂપ એવું છે કે એમાં ઓસરીમાં ઘોડા ખેલવવાનું કામ કરવાનું છે, મેઘાણી કે કોઈ બીજા વિવેચકે કહ્યું છે એ રીતે, ઓસરીમાં ઘોડા ખેલવવાના છે. પણ નવલકથામાં લાંબા પટ ઉપર વાત કરવાની મોકળાશ મળે છે, અને આ મોકળાશ એ જ પડકાર પણ બને છે. કારણ કે કથા સૂત્રો તો આરંભથી જેટલા વિકસાવવા હોય એટલા વિકસાવી શકાય, પણ એ વિકસતા જતા કથા સૂત્રો, વિસ્તરતા જતા કથા સૂત્રો, એને પાછા અંત તરફ આવતા ધીરે 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 જોડી, જેમ પેલો સંગીતની રાગીણી હોય અને ધીરે ધીરે આલાપ શરૂ થાય અને પછી તાર સપ્તક સુધી જઈ અને ફરી પાછું સમ ઉપર આવવાનું હોય, એવી રીતે નવલકથાકારે એની કથાના સૂત્રો છે એને ભલે વિસ્તારે, પણ પછી એને સમેટતા આવડવું જોઈએ. જો એ સમેટતા ન આવડે તો નવલકથા આખી વેરવિખેર થઈ જાય. તો દર્શકે આ નવલકથામાં સમાંતરે, એમનો મૂળ હેતુ તો પેલી યુદ્ધની કથા હતી, બે મિત્રો એની વચ્ચે જે વૈમનસ્ય થયું અને પછી હંમેશા પરસ્પરના દુશ્મન રહ્યા, પણ પછી દર્શકે લખ્યું છે કે જેમ જેમ વાર્તા એટલે કે નવલકથા દીપ નિર્વાણની લખાતી ગઈ, એમ આખી એ નવલકથાના કેન્દ્રમાં સુચરિતા, આનંદ અને સુદત્ત એનો પ્રણય ત્રિકોણ, એમની પ્રણય ભાવના, એમના આંતર સંઘર્ષો એ વિસ્તરતા ગયા. યુદ્ધની કથા આવી ખરી, પણ એ પછીથી ઉમેરાતી ગઈ. વિવેચકોએ એટલા માટે આ નવલકથાને દ્વિદલ નવલકથા એવું પણ કહ્યું છે, એટલે એક દલ એમાં પ્રણય કથા છે અને બીજું દલ, બીજી પાંખડી એમાં યુદ્ધની કથા છે. પણ દર્શકે બહુ જ સરસ રીતે, જેને આપણે કહીએ કે ક્રમશઃ પ્રતીતિકર બને એવી રીતે આ કથા સૂત્રો છે એનું સંધાન કર્યું છે, આરંભ કર્યો છે એ દ્રશ્યથી જેનો કાલે મેં ઉલ્લેખ કર્યો. આનંદને મહાકશ્યપ પાસે તાલીમ લેવા માટે મોકલે છે એના માતામહ, અને એ જ્યારે પહોંચે છે આશ્રમની એક પર્ણકુટી પાસે, ક્યાંક આશ્રમમાં પ્રવેશતા એના કાને વીણાના સૂર છે એ રેલાય છે, સંભળાય છે, અને તરત જ એ જ્યાંથી એ સૂર આવતા હતા એ તરફ જાય છે અને એ પર્ણકુટી પાસે જઈને જુએ છે તો એક સુંદર કન્યા એ આંખ મીચી અને વીણા વાદન કરી રહી છે, અને એ વીણાના સૂર ઉપર
આંગણામાં બે શ્વેત મયુર એ નૃત્ય કરી રહ્યા છે. અને એ બે શ્વેત મયુર નૃત્ય કરતા કરતા એકબીજાને ચાંચ અડાડવા જતા હોય ત્યાં અચાનક એમનું ધ્યાન આ આગંતુક ઉપર પડે છે અને એ અટકી જાય છે. અને એ વખતે સુચરિતા કહે છે કે કોણ છે સુદત્ત? જો સુદત્ત છે એને ભંગ કર્યો હશે આમાં મયુર નૃત્યમાં, તો એને હું સજા કરીશ. તમે જુઓ કે પહેલા જ દ્રશ્યમાં સુદત્તનો પ્રવેશ આ રીતે થઈ ગયો. અને સુદત્ત હશે તો એમ કહે છે, એટલે તરત જ ભાવકના મનમાં થાય કે સુદત્ત અને સુચરિતા પહેલેથી એકબીજાથી પરિચિત છે, આગંતુક કોણ છે તો આનંદ છે. પણ પછી જે કથા સૂત્ર ચાલે છે ઝડપથી, પછીનું તરતનું દ્રશ્ય એ આવે છે કે આનંદ એ સ્નાન કરવા જાય છે, પોતાની માતા વિશેના સમાચાર એને મળ્યા છે અને અત્યંત વ્યગ્ર છે, એની આંખમાંથી આંસુની ધારાઓ વહી રહી છે અને એકલો બેઠો છે ત્યાં અને નાવા જાય છે ધરામાં. અને ત્યાં એને સુચરિતાને ખ્યાલ આવે છે કે એ તરફ ગયો છે અને એ એને રોકવા જાય છે. એ રોકે એ પહેલા તો આનંદ છે, એને કાને અડધું પડધું સંભળાય છે કે ત્યાં બહુ મોટા મગર છે, ત્યાં ન જશો. અને એ સાંભળ્યું ન સાંભળ્યું કરી અને આનંદ ઝંપલાવે છે. કિનારે ભયથી સુચરિતા આ જોઈ રહી છે અને આનંદ છે, કુશળ તરવૈયો છે, કુશળ લડવૈયો છે. અને એ મગર જેવો આવે છે, ધરામાં રહેતો મગર, કોઈને આવેલું અંદર પડે છે પાણીમાં માણસ એટલે શિકાર મળ્યો એમ જાણીને આવે છે. પણ આનંદ બહુ જ ચપળતાથી એની સાથે એ યુદ્ધ ચાલે છે અને એની નીચે જઈને એના પેટમાં એક કટાર ભોંકી દે છે. આપણે જાણીએ છીએ મગરનું ઉપરની ચામડી કઠણ છે, પણ એનો પેટનો ભાગ છે એ કોમળ છે. અને એ રીતે આનંદના શૌર્યનું દ્રશ્ય પણ ત્યાં મુકાયું. અને થોડો સંદર્ભ મારે આનંદની, જે આ આંસુ શા માટે આનંદની આંખોમાં, તો એનું પણ મારે થોડુંક અહીંયા વર્ણન કરવું જોઈએ. અને તે એ છે કે આનંદ પ્રમાણમાં ઘણો નાનો હતો. એ વખતે એની માતા અને એના પિતા શીલભદ્ર અને માતા ગૌતમી એ બંનેના છે એ પ્રણય લગ્ન છે. પણ શીલભદ્ર છે એ થોડા જ સમયમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે, સાધુ થઈ જાય છે અને પત્નીને અને પુત્રને છોડી અને જાય છે. અને એટલા સ્વમાની છે માતા ગૌતમી કે એ કોઈની પણ મદદ વગર, કારણ કે એ લગ્ન પિતાની મરજી વિરુદ્ધ થયા હતા, એટલે કોઈની પણ મદદ વગર બહુ જ સ્વાભિમાનથી એ આનંદને ઉછેરે છે. અને એક વખત આનંદ થોડોક મોટો થયો છે, 10-11 વર્ષનો, અને ત્યાં એક ચિઠ્ઠી આવે છે મહાકાશ્યપ તરફથી. અને એ ચિઠ્ઠીમાં લખ્યું છે કે શીલભદ્ર ખૂબ બીમાર છે અને તાત્કાલિક આવી જાઓ. અને જાય છે ગૌતમી, પિતાને આનંદને કોને સોંપવો, એટલે પિતા આત્રેય પાસે જાય છે. અને પિતા કહે છે કે શા માટે આવી છો, માફી માંગવા? તો કહે છે માફી માંગવા પણ. અને પછી જયારે કહે છે કે હું આ રીતે ચિઠ્ઠી આવી છે અને જાઉં છું, શીલભદ્ર છે પથારી વર્ષ છે, સેવા માટે જાઉં છું, તો કહે છે જે તને છોડીને ગયા, જેને કારણે તે મને છોડ્યો, એ જ તને અને આનંદને છોડીને ગયા, એની પાસે તું જાય છે અને તારો બોજો મને આપવા આવી છે, એટલે કે આનંદને આપવા આવી છે. પિતા છે એટલે અકળાયા છે, પણ છેવટે એ આનંદને સંભાળવાનું સ્વીકારે છે અને માતા ગૌતમી એ શીલભદ્રની સેવામાં જાય છે. થોડોક સંદર્ભ વચ્ચે વચ્ચે સાથે ગૂંથાતો આવે છે, તે એ છે કે સાધુ બની ગયેલા એટલે બૌદ્ધ ભિક્ષુ બનેલા, આચાર્ય બનેલા શીલભદ્ર, એમની સેવા એક સંસારી સ્ત્રી કરે, એમના પૂર્વ જન્મની એટલે પૂર્વ સમયની પત્ની એની સેવા કરે એક સ્ત્રી, એ અંદર અંદર જે સાધુ સાધ્વીઓ છે મઠમાં એમને ખૂંચે છે કે આ તો મર્યાદાનો લોભ છે, કે જો એક સ્ત્રી છે એ આચાર્યની સેવા કરતી હોય તો એ તો સાધુ વ્રત તો રહ્યું નહીં એ રીતે. એટલે અંદર અંદર ચણભણ શરૂ થાય છે. શીલભદ્રને કાને પડે છે અને શીલભદ્રને કાને પડે છે એ જ વાત એ ગૌતમીને કાને પણ પડી છે. શીલભદ્રને કાને જેવી વાત આવે છે અને બીજે દિવસે જે પથારીમાં હતા એને બદલે સ્વસ્થ થઈ અને આંગણામાં ટહેલતા જોવા મળે છે પોતાના મનોબળથી. અને એની સાથે જ ગૌતમી છે એ પ્રણિપાત કરીને કહે છે કે મને દીક્ષા આપો. એટલે તમે જુઓ કે જે હૃદયની સંવેદનશીલતા, એક બાજુ પુત્ર છે બીજી બાજુ પતિ છે અને એ સંસારના અપવાદથી
શીલભદ્ર, આચાર્ય શીલભદ્ર એને બચાવવા માટે એ કહે છે કે મને દીક્ષા આપો, અને એ ભિક્ષુણી થઈ જાય છે. આ બાજુ માતામહ એટલે કે આનંદના માતામહ ગૌતમીના પિતા, એને જ્યારે સમાચાર મળે છે કે પુત્રીએ દીક્ષા લઈ લીધી, એની સાથે આપણે ત્યાં જે તળ ભાષામાં કહેવાય છે કે એના નામનું નાઈ નાખ્યું, અને એણે દીકરાને આનંદને એવા સમાચાર આપ્યા, બાળક આનંદને એવું કહ્યું કે તારી માતા પણ રોગમાં સપડાઈને મૃત્યુ પામી છે, તારી માતા હવે જીવિત નથી. આવા સંદર્ભ સાથે યુવાન થયેલો આનંદ જ્યારે મહાકશ્યપના આશ્રમમાં આવે છે ત્યારે એને જાણ થાય છે કે એની માં મૃત્યુ નથી પામી, એની માએ દીક્ષા લીધી છે, ભિખોણી બની છે, અને બાજુની પહાડી ઉપરના આશ્રમમાં શિલભદ્રજીની સાથે એ ત્યાં આગળ સાધુ વ્રત પાળી રહી છે. અને ત્યારે એના હૃદયમાં જે આક્રંદ ઉભું થાય છે કે મારી માં મને છોડીને જતી રહી, મારી માએ મારો ત્યાગ કરી દીધો અને મને આવી રીતે સંસારમાં એકલો મૂકી દીધો, ક્રોશ ક્રોધ છે. પણ ધીરે 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 સુચરિતા અને મહાકાશ્યપ જે વાત કરે છે, ભિખોણી બની ગયેલી ગૌતમી પુત્રને ભૂલી નથી, એ દર મહિને ચિઠ્ઠી મોકલે છે, પણ આત્રેય દાદા એ ચિઠ્ઠી આનંદના હાથ સુધી જવા જ નથી દેતા. એ ભેદ તો પછીથી ખુલે છે, અને ત્યારે ગૌતમી કહે છે કે દીકરીને તો ગુમાવી હતી આત્રેય દાદાએ, હવે આ એક જે જીવનનો એકમાત્ર સહારો આનંદ એને દાદા ગુમાવવા નહોતા માંગતા, માટે એને દીકરી મૃત્યુ પામી છે એવું કહ્યું અને એની ચિઠ્ઠી પણ આપી નહીં. એક સમાંતર હૃદય સંવે આપણા હૃદયને હચમચાવી દે એવી આખી વાત. માતા અને પુત્રનું મિલન જ્યારે સમજાવટ થાય છે, જ્યારે આનંદ ના પાડે છે કે હું ગૌતમીને એટલે કે જે હવે સાધ્વી બની છે એટલે એમનું નામ છે સુવ્રતા, આર્યા સુવ્રતા, એને મળવા નહીં જાઉં, અને પછી સુચરિતા કહે છે કે તો પછી એ અહીંયા આવશે એ તમને શોભશે, અને આનંદ છે એને આખી એ વસ્તુ સ્થિતિ જયારે ખ્યાલમાં આવે છે ત્યારે એ મળવા જવાનું સ્વીકારે છે. મહાકશ્યપ, આનંદ અને સુચરિતા એ ત્રણેય જાય છે, પણ એ જ સમયે શિલભદ્રજી છે એણે એક બીજા સ્થળે વિહાર કરવાનું નક્કી કરી લીધું છે, અને થોડી જ ક્ષણો થોડી થોડી ઘટિકાઓ પહેલા એમણે ત્યાંથી વિદાય લીધી છે. એ આખા આશ્રમનો કારોબાર વ્યવસ્થા એમણે આચાર્ય ગૌતમીને એટલે આર્યા સુવ્રતાને સોંપ્યો છે. પિતા પુત્રનું મિલન નથી થતું, પણ માતા અને પુત્રનું મિલન થાય છે, અને જે હૃદય સંવેદનો માના હૃદયમાં ઉમટે છે, આનંદના હૃદયમાં ઉમટે છે, વર્ષો પછી મૃત માનેલી માતા છે મળી છે, અને જે ભાવ સમુદ્ર લહેરાય છે આખો, આંખોમાંથી તો ઉભરાય જ છે, એ એ પ્રસંગનું વર્ણન પણ દર્શકે બહુ જ સુંદર રીતે કર્યું છે. બીજી બાજુ જે કથા છે એ સુદત્ત અને સુચરિતાની. આનંદના આગમન પહેલા સુદત્ત મોગલાન્ન વિહાર નામનું એક મોટું મહાલય તૈયાર થતું હતું એ નગરમાં, ઉડુગ્રામ નગરમાં, અને એનો મુખ્ય સ્થપતિ, નગરનો મુખ્ય સ્થપતિ એ સુદત્ત હતો, અને એટલું તો સુંદર શિલ્પકામ એ કરતો હતો, અને એ જેમ જેમ તૈયાર થતું જતું હોય એ રીતે એ નગરના લોકો પણ જોવા આવતા, મહાકાશ્યપ અને સુચરિતા પણ જોવા જતા. એક વખત સુચરિતા જોવા જાય છે અને એક અદ્ભુત બેનમૂન પ્રતિમા જોઈને એનાથી આમ હર્ષોલ્લાસ નીકળી જાય છે, અને એ વખતે સુદત્ત કહે છે, સુદત્તને ખૂબ ગમે છે સુંદર યુવતી સુચરિતા, સુદત્ત કહે છે કે તો હું માગું એ આપશો, અને એમ વચને બાંધી લે છે કે તું મારી સાથે વિવાહ કર. આનંદનું આગમન થાય છે એ પહેલા સુચરિતા એ સુદત્તની વાગ્દત્તા બની ચૂકી છે, અને આનંદ છે એનો પ્રવેશ થાય છે. હવે જે ઘટનાઓ આકાર લેતી જાય છે, ધીરે 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 જેમ જેમ આનંદનો પરિચય એના શૌર્યનો, એની શાલીનતાનો, એની ઉદાત્તતાનો અને એના જ્ઞાનનો પણ જેમ જેમ પરિચય થતો જાય છે, તેમ તેમ સુચરિતાનું હૃદય છે એ પોતાના જ નિર્ણયને તપાસવા તરફ વળે છે. શરૂઆતમાં એક પરીક્ષા મુકાય છે, અહીંયા સમયના અભાવે હું નહીં મૂકું, પણ મહાકશ્યપ છે શિષ્ય તરીકે આનંદને સ્વીકારે એ પહેલા એક નાનકડી પરીક્ષા એને આપવાની હતી, અને એ પ્રશ્નો કોણે પૂછવાના હતા, તો સુચરિતાએ પૂછવાના હતા, અને સુચરિતા પ્રશ્ન કરે છે, બહુ જ ગહન પ્રશ્નો છે, એ આખો સંવાદ મૂકવાનો લોભ થાય પણ એ નહીં મૂકું, તમે વાંચજો આ નવલકથા. અને એમાં એક ક્ષણે છેલ્લા પ્રશ્નમાં સુચરિતા જયારે પૂછે છે કે સૂર્યના કિરણો કેવા છે, અને અનાયાસે
હજુ તો ગઈકાલે જ આવેલો આનંદ બોલી ઉઠે છે કે તમારી વેણીના વાળ જેવા, તમારા કેશ જેવા. તો આ એક આકર્ષણ, એનો આરંભ ત્યારથી થઈ જ ગયો છે અને ધીરે 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 સુચરિતાને પ્રતીતિ થાય છે કે હું સુદત્તની કલાને ચાહું છું, હું સુદત્તને ચાહતી નથી, હું ચાહું છું તો આનંદને. આ પ્રતીતિ એને માટે બહુ જ દુષ્કર બને છે, હૃદય વિદારક બને છે. કારણ કે એક બાજુ એ વચનબદ્ધ બની છે અને બીજી બાજુ હવે એ વચનને તોડવાનું એ બહુ કપરું કામ છે. આનંદની પાસે સુદત્ત પણ તાલીમ લેવા માટે આવે છે, શસ્ત્રવિદ્યા શીખવા માટે તાલીમ પણ થોડી લે છે, પણ એ એની સાથે ટકી શકે એવું એનું વ્યક્તિત્વ જ નથી. અને એટલે એ શીખવા જાય છે પછીથી કઠગણનું જે નગર છે શાકલ, ત્યાં આગળ શાકલમાં એ શસ્ત્રવિદ્યા આયુધ વિદ્યા શીખવા માટે જાય છે અને ત્યાં તાલીમ લઈ પાછો આવે છે. અને એક પ્રસંગ બહુ જ સુંદર રીતે, મને તો એનું વર્ણન કરવાનો લોભ થાય પણ હું નહીં કરું. ગણરાજ્યો છે એ બધા જ એક સામૂહિક ઉત્સવનું આયોજન કરતા. દર્શક દાદા એટલી તો સુંદર રીતે એ સ્પર્ધાઓનું આખું વર્ણન કર્યું છે અને એમાં રથ સ્પર્ધા છે એમાં સુદત્ત પણ ભાગ લે છે, આનંદ પણ ભાગ લે છે અને સાથે સાથે એક નવા પાત્રનો અહીંયા આગળ પ્રવેશ થાય છે અને તે છે કૃષ્ણ. આનંદ જેવો શુરવીર છે, કૃષ્ણ એવી જ શુરવીર છે અને એ રથ વિદ્યા જાણે છે, એટલું જ નહીં રથ સ્પર્ધામાં એ પણ ઉતરી છે. તમે જુઓ આ મૌર્ય કાળની કથામાં સ્ત્રી પુરુષ એની વચ્ચે કોઈ ભેદ નથી. આ એક યુવતી રથ સ્પર્ધામાં, એમાં સ્ત્રીઓ માટેની અલગ સ્પર્ધા એવું નહોતું, એ રથ સ્પર્ધામાં, સામૂહિક સ્પર્ધામાં, ગણરાજ્યોની આખો જે ઉત્સવ એમાં એ પણ આવી છે. અને વચ્ચેના પ્રસંગો છે કે સુદત્ત છે એ રથ સ્પર્ધામાં જીતવા માટે થઈને કપટ પણ કરે છે, આનંદનો જે અશ્વ છે એને માટે પણ એનો પ્રયત્ન ખરાબ રહ્યો. પણ રથ સ્પર્ધાના મેદાનમાં જે ક્ષણે આનંદનો રથ એક ચક્કર ફરે છે, બીજું ચક્કર ફરે છે અને એ વર્તુળમાં જેમ 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 આનંદનો રથ આગળ ધપતો જાય છે એમ પ્રેક્ષાગૃહમાં ચોતરફ જે પ્રેક્ષાગૃહ ગોળાકારે ગોઠવાયેલું છે એમાં બેઠેલા આનંદિત થતા લોકોના હર્ષોલ્લાસ તો છે જ, પણ સુચરિતા છે એ તો પોતાના આનંદ હૃદય ભાવને છુપાવી જ નથી શકતી. પોતાના ગળામાં જે મોતીની માળા છે એ તોડીને એ મોતી છે એ આનંદ તરફ ફેંકે છે એને વધાવવા માટે, એ જીત તરફ જતો હતો એ ક્ષણ. અને સુદત્તના હૃદયમાં પોતે પરાજિત થશે એનો ભય અને ઈર્ષા એક સાથે છે. એણે એ વખતે રથ સ્પર્ધામાં જ્યારે આનંદનો રથ અને એનો રથ બાજુ બાજુમાં આવ્યો એ ક્ષણે એણે કપટ કર્યું અને એના હાથમાં જે ભાલો હતો એ એણે આનંદના ઘોડાના પગ ઉપર માર્યો અને ઘાયલ થયેલો અશ્વ એ ફસડાઈ પડે છે. અને આનંદ એટલો બધો ચાહે છે પોતા, એટલે એ એની સારવાર એટલે કે જે દેખરેખ એની રોજ રોજ એને જે નવડાવવો, એને માલિશ કરવી, આ બધા વર્ણનો દર્શકે બહુ સુંદર કર્યા છે. દર્શકે આનંદનું જે સરદયપણું છે એ નાના નાના પ્રસંગોમાં આપણી સામે, એક બાજુ એનું શૌર્ય અને બીજી બાજુ એના હૃદયની ગુણાશ, નરમાશ એ આપણી સામે મૂક્યા છે. તો પોતાના પ્રિય અશ્વને આ રીતે ઢળી પડતો એ અનુભવે છે, પોતે પણ રથ ખાંગો થયો છે અને જીતવાની અણી ઉપર હતો એવો આનંદ પોતાના અશ્વની પાસે છે એ ઉભો રહી જાય છે એ રીતે. અને એ વખતે કૃષ્ણ કે જે પછીના ક્રમે હતી, એને ધાર્યું હોત તો દુર્લક્ષ કરી અને એ આગળ નીકળી ગઈ હોત તો એ વિજેતા થઈ જાત, પણ કૃષ્ણ પણ એવી જ જાતવાન છે અને એ આનંદને પાસે ઉભી રહે છે. જાતવાન ઘોડો છે આનંદનો, એ પોતાના ઘાને અવગણીને દોડવાનું શરૂ કરે છે અને ઘાયલ અશ્વ છેવટે મૃત્યુ તો પામે છે પણ પોતાના માલિકને જીતાડીને મૃત્યુ પામે છે. હવે બીજો કટોકટીનો પ્રસંગ કે આનંદ છે એ તો કઠગણના એવા પિતાનો પુત્ર હતો અને અહીંયા આગળ એ પ્રતિનિધિ બન્યો હતો બ્રાહ્મણક ગણનો. બ્રાહ્મણક ગણ, માલવક ગણ અને કઠગણ, ત્રણ ગણ રાજ્યોની અહીંયા આગળ ભૂમિકામાં વાત આખી કથામાં વારંવાર આવ્યા કરી છે. એટલે કઠગણનો હોય અને એ
બ્રાહ્મણક ગણમાં કેવી રીતે હોઈ શકે, એનો પ્રતિનિધિ કેવી રીતે હોઈ શકે, એવો પ્રશ્ન એ ઉઠાવે છે સભામાં. અને પછી ત્યાં સરસ નિર્ણય લે છે, કારણ કે આનંદના વ્યક્તિત્વનો પરિચય જે રીતે ગણરાજ્યના અધિપતિઓને થયો છે, એટલે એના શૌર્યનો અને એના વ્યક્તિત્વનો, એની ઉદાત્તતા, એટલે એવો નિર્ણય લેવામાં આવે છે કે જન્મ્યો જ્યારે આનંદ ત્યારે એનું શરીર બહુ નબળું હતું, અને કઠ રાજ્યના નિયમ પ્રમાણે જો એ બાળક રાજસત્તા આંચકી લે તો એની માતાથી એના પિતાથી કશું ન કરી શકાય. એટલે બાળકને બચાવવા માટે થઈને એ કઠ રાજ્ય છોડી, કઠ ગણ છોડી અને ભાગી નીકળી હતી. તો વાંક તો એની માતાનો છે, બાળક આનંદનો નથી, એવું સભા પ્રતિપાદિત કરે છે. પણ પછી કશોક દંડ તો આનંદને આપવો પડે, એટલે ગણ રાજ્યોના મહાસેનાપતિ તરીકે એની પહેલા નિયુક્તિ કરવામાં આવે છે, અને પછી એક વર્ષ માટે એને પદચ્યુત કરી અને એને ત્યાંથી બહાર મોકલી દેવામાં આવે છે. આ ક્ષણ પણ બહુ મહત્વની છે. નવલકથાના કથા સૂત્રને આગળ લઈ જવામાં આ આખો પ્રસંગ ખૂબ મદદગાર થાય છે. ત્યાંથી એક વર્ષ માટે નિષ્કાશિત થયેલો અને એને કામગીરી સોંપાય છે, એને ગમે ત્યાં નથી જવાનું. મૈનેન્દ્રની સેના આવી રહી છે તો એનો તાગ લેવા માટે એને જવાનું છે. આ એક વર્ષ દરમિયાન એને મૈનેન્દ્રનું જે આક્રમણ ભારત ઉપર થઈ રહ્યું છે, તો એ જે દિશામાંથી મૈનેન્દ્ર આવી રહ્યો છે એ તરફ એને જવાનું છે અને એનો તાગ લેવાનો છે. એટલે ત્યાંથી આ રીતે જવાનું થાય છે આનંદને. અને કૃષ્ણ ફરીથી પાછા કૃષ્ણ અને આનંદ ક્યાં મળે છે? તો અઈલના આશ્રમમાં. અદ્ભુત પાત્ર છે અઈલનું પાત્ર, એ આપણે ક્યારેય ભૂલી ન શકીએ. ભલે એક નાના ખંડમાં એ આવે છે, પણ એને ક્યારેય ન ભૂલી શકીએ એવું ઓજસ્વી પાત્ર છે. આ અઈલ ઋષિના આશ્રમમાં કૃષ્ણ પણ ભણી છે નાનપણમાં, અને સાથે સાથે આક્રમણકારી આ મૈનેન્દ્ર એ પણ ત્યાં આગળ ભણવા માટે આવ્યો હતો. તક્ષશિલા, જેનો આજે આપણે બહુ ગૌરવ લઈએ છીએ, એ તક્ષશિલાનો આ સંદર્ભ છે. તો તક્ષશિલાના આચાર્ય અઈલ એ ખંડિયર થઈ ગયું છે, લોકોએ એટલે આક્રમણકારીઓએ એને નષ્ટભ્રષ્ટ કર્યું છે, બધા ત્યાંથી ચાલ્યા ગયા છે. જે કોઈ ત્યાં આગળ ગુરુજનો હતા, શિષ્યો હતા, બધા ત્યાંથી નીકળી ગયા છે. પણ ગણ્યા ગાંઠ્યા બે ચાર શિષ્યોની સાથે અઈલ તક્ષશિલામાં જ છે, અને ત્યાં આગળ એ સ્થળનું રક્ષણ કરી રહ્યા છે, વિદ્યાનું રક્ષણ કરી રહ્યા છે. ત્યાં પહોંચેલા આનંદને જ્યારે મૈનેન્દ્રની સેના નજીક છે અને અઈલને મળવા માટે આવવાના છે મૈનેન્દ્ર, એ સમાચાર છે, તો અઈલ આ એક મહાન રાજવી મૈનેન્દ્ર અને એની સેના એને જમાડવા પડશે, એનું સ્વાગત આશ્રમમાં કરવાનું છે. તો એને માટે આગલી સાંજે તૈયારી કરે છે. એ પહેલા એક નાનકડો પ્રસંગ છે અને એ પણ બહુ વિશિષ્ટ છે કૃષ્ણના પરિચયનો, કે કૃષ્ણ છે એ જતી હોય છે અને મૈનેન્દ્રની સાથે એનો મુકાબલો થઈ જાય છે. એને પુરુષ વેશ ધારણ કર્યો છે, યુદ્ધ છે, પુરુષ વેશ ધારણ કર્યો છે, અને એ જ્યારે મૈનેન્દ્રની સાથે લડાઈ થતી હોય છે એ સમયે અચાનક તલવારના ઘાથી એનું શિરસ્ત્રાણ, એટલે જે એને મસ્તકના રક્ષણ માટે જે ધારણ કર્યો છે ટોપો, એ તલવારના ઘાથી ઉડી જાય છે અને એની દીર્ઘ શ્યામ કેશ રાશિ એ લહેરાઈ ઉઠે છે. અને મૈનેન્દ્રને ખ્યાલ આવે છે કે આ કોઈ સૈનિક નથી, આ તો કોઈ યુવતી છે, સૈનિક તરીકે આવી છે, અને એ પ્રેમમાં પડે છે પ્રથમ દ્રશ્યથી જ. અને પછી તો પરિચય પણ નીકળેલ છે કે એ કૃષ્ણ છે કે જેની સાથે અઈલના આશ્રમમાં નાનપણમાં સાથે રમ્યા છે, સાથે ભણ્યા છે. અને પછી મૈનેન્દ્રની પાસે જ્યારે મૈનેન્દ્રની સેના એ જ્યારે આવવાની છે અઈલ ઋષિના આશ્રમમાં, ત્યારે અઈલ ઋષિ ઢળતી સાંજે એટલે કે આગલા દિવસે મશાલ લે છે, આનંદને સાથે લે છે અને જાય છે. એક પછી એક વર્ણન તો એટલા સુંદર છે, એક પછી એક ખંડિયેરો વટાવતા એક ખંડિયરમાં જાય છે અને ત્યાં જે ગુપ્ત ખજાનો છે, રત્ન જવાહર અને એક પ્રકારની સંપત્તિ ત્યાં છે, એ બધું એ સાથે જે ચારેક શિષ્યો છે જે કંઈ સાથે ઉપાડીને લાવે છે. અને પછી જ્યારે મૈનેન્દ્રની સેના આવે છે, એને ભોજન માટે ભોજન તો તૈયાર કરાવ્યું જ છે, એને જમવા માટે બેસાડે છે, અને સૌથી પહેલા પીરસવા નીકળે છે અઈલ. અઈલના હાથમાં મોટી તાસક છે, એમાં રત્ન છે, જવાહર છે, અને એ બધાની થાળીમાં પતરાળીમાં પીરસતા પીરસતા આગળ વધે છે.
મૈનેન્દ્ર અને બધા સૈનિકો આશ્ચર્યથી જોઈ રહે છે કે આ રત્ન જવાહર આ બધું અમને કેમ પીરસવામાં આવ્યું છે. પછી એમને એમ થાય છે કે કદાચ અહીંયા એવો રિવાજ હશે કે આ રીતે પહેલા આનાથી સ્વાગત પછી ભોજન આવશે. બધાની પતરાળીમાં પીરસાય આ બધું રત્ન જવાહર મુકાયા પછી અહીં કહે છે કે ભોજન કરો, કેમ તમે ભોજન નથી કરતા? તો કે આ અમે આરોગતા નથી. તો કેવો, તમે આ બધું આરોગતા નથી તો તમે ભોજનમાં શું લો છો? એટલે કોઈ કહે છે કે તમારી જેમ જ અમે અનાજ એ ભોજનમાં લઈએ છીએ. તો કે તમે અનાજ ભોજનમાં લો છો, આ નથી લેતા? તો કે ના. પછી પૂછે છે કે તો તમારા દેશમાં વરસાદ પડે છે? એટલે બધા કહે છે હા વરસાદ પડે છે. તો કે ઓહો વરસાદ પડે છે, અનાજ ઉગે છે? તો કે હા. પછી કહે છે તમારા દેશમાં ગાયો છે? તો કે હા. અને પછી અહીં કહે છે હા હવે મને સમજાયું કે તમારા દેશમાં વરસાદ કેમ પડે છે, આ ગાયો માટે વરસાદ પડે છે. અને આમ કહીને એણે મૈનેન્દ્રને, મૈનેન્દ્ર બહુ પ્રતિભાશાળી હતો, ભલે આક્રમણકારી હતો પણ પ્રતિભાશાળી, ગુરુના સંકેતને સમજી જાય છે કે જો રત્ન જવાહર એ તમારા ભોજનના કામમાં નથી આવતા તો તમે આક્રમણ કરો છો શેને માટે, આ બધું લૂંટવા શા માટે આવો છો? તમારા દેશમાં વરસાદ પડે છે, તમારા દેશમાં અનાજ પાકે છે, તમારા દેશમાં ગાયો છે, તો આક્રમણ શા માટે? અને ગુરુના સંદેશને બરાબર સમજી જાય છે અને પછી ક્રમ ચાલે છે બધું આગળ. પણ આ બહુ સુંદર વર્ણન દર્શક દાદાએ કર્યું છે. આ બાજુ ઈર્ષાથી અને દ્વેષથી છલકાતો એવો સુદત્ત છે, એ કોઈ રીતે સુચરિતા એની જ્યારે નથી બનતી. અને બહુ સુંદર એ તો વર્ણનો કરવાનો મને સમય નથી અત્યારે, પણ જેમ જેમ સુચરિતાને પ્રતીતિ થતી જાય છે કે એનું હૃદય આનંદને જ ચાહે છે, સુદત્તને નહીં. અને એક સમયે એ પોતાની આ વાતને મહાકશ્યપ પાસે પણ પ્રગટ કરે છે અને સુદત્ત પાસે પણ પ્રગટ કરે છે. અને વેરનો માર્યો સુદત્ત છે એ બીજા મગધ કે જે બધા ગણરાજ્યો કેટલાક એની સાથે ભળી ગયા હતા, કાવતરું કર્યું હતું, એની સાથે ભળી જાય છે અને એની સેનાને દોરીને લાવે છે. આ તરફ આનંદ એ ઉડુગ્રામમાં નથી, પેલી તરફ સુદત્ત છે એ મગધની સેનાને લઈને ઉડુગ્રામ ઉપર પોતાના જ પ્રદેશ ઉપર આક્રમણકારીઓને લઈ આવે છે. યુદ્ધ થવા, એટલું ભયંકર યુદ્ધ થાય છે અને એમાંથી બચવા માટે મહાકશ્યપ છે એ આભીરોની મદદ લેવા માટે જવાનું છે, પણ ચારે બાજુ એવો મજબૂત ઘેરો છે કે કેવી રીતે એમાંથી નીકળવું એ પ્રશ્ન છે. પણ સંદેશો કોઈકે તો પહોંચાડવો પડે અને મહાકશ્યપ નક્કી કરે છે કે અંધારી રાતે, એટલે રાત્રિનો જ્યારે બરાબર મધરાતે અંધકાર હોય એવે સમયે એ શતદ્રુમાં ઝંપલાવશે નદીમાં, અને એ નદીમાં તરતા તરતા આ ઘેરાને ભેદી અને નીકળી જશે અને આભેરોને સંદેશો પહોંચાડી અને મદદને લઈ આવશે. એ વર્ણન પણ દર્શક દાદાએ અદ્ભુત કર્યું છે. મહાકશ્યપ આ રીતે શતદ્રુમાં ઝંપલાવે છે, અવાજથી તીર ન આવે પોતાના ઉપર, કારણ કે લક્ષ્યવેધી અવાજને પણ પારખી અને એ બાજુ શબ્દવેધી બાણ ચલાવનારા તીરંદાજ હોઈ શકે એટલે બહુ સાવધાનીથી ત્યાંથી નીકળે છે નદીના પ્રવાહમાં વહેતા અને મદદ લઈને આવે છે. પણ મદદ આવે એ પહેલા તો મગધની સેના આવી ચૂકી છે, સુદત્ત જ એ લોકોને લઈને આવ્યો છે. અને આક્રમણકારી જ્યારે યુદ્ધ થાય છે ત્યારે, બલકે એમ કેવું પડે કે યુદ્ધ થાય છે ત્યારે નહીં, બુદ્ધિ સ્થિર નથી હોતી માટે જ યુદ્ધ થાય છે એમ કેવું પડે. યુદ્ધ થાય છે ત્યારે બુદ્ધિ ચલિત થઈ જાય છે એમ નહીં. એટલે આ જે સેના આવી છે એણે એ રાજ્ય ઉપર કબજો લેવા માટે આક્રમણ તો કર્યું જ, સંહાર તો થયો જ, પણ એની સાથે સાથે જેમ જેમ એ આગળ વધતી ગઈ સેના નગરમાં પ્રવેશીને, એણે ચારે બાજુ તોડફોડ ચાલુ કરી. અને જે મોગલાન વિહાર જેમાં અપ્રતિમ સુંદર પ્રતિમાઓ સુદત્તે કંડારેલી હતી, એ મોગલાન વિહારની પ્રતિમાઓને પણ એ ધ્વસ્ત કરી દે છે, તોડી નાખે છે ચારે બાજુ. અને આ આ આખી ઘટના સુદત્તને હચમચાવી મૂકે છે. એટલું જ નહીં, એને સમજાય છે કે પોતે આ ખોટું કર્યું છે, પણ યુદ્ધ તો યુદ્ધ છે, એકવાર એ પોતે જ લઈને આવ્યો છે, એને એ તો રસ્તાનો જાણકાર છે, ભેદ બધા જાણે છે. અને ઘાયલ થયો છે આ યુદ્ધની અંદર, કોને હાથે ઘાયલ થયો છે? સગા પિતા, એના પોતાના પિતા, એ પોતાના ઉડુગ્રામની રક્ષા કરવા માટે સૈન્યમાં જોડાયા છે અને એના જ પ્રહારથી સુદત્ત ઘાયલ થયો છે, મરણતોલ ઘાયલ, એના ઘા પાક્યા છે, મરણતોલ છે અને શિબિરમાં એ સારવારમાં છે. આ તરફ પહાડી ઉપર, હા વચ્ચે એક પ્રસંગ મારે કહી દેવો જોઈતો હતો
કે સુદત્ત છે એની સાથે એ લગ્ન કરી શકે એમ નથી અને વચનથી બંધાયેલી છે, પણ એ લગ્ન તો કરે તો એનું જીવન જીવન રહેવાનું નથી. તો એ મહાકર્ષકની પાસે પોતાની મૂંઝવણ મૂકે છે અને મહાકર્ષક કહે છે નિર્ણય તારે જ કરવાનો છે. અને સુચરિતા નક્કી કરે છે કે જો હું સંસારમાં રહું તો મારે પત્ની બનવું પડે ને, હું સંસાર જ ત્યાગ કરી દઈશ. અને એણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે અને જ્યાં આચાર્ય ભિક્ષુણી સુવ્રતા છે ત્યાં આગળ એણે એમની સાથે રહેવાનું પસંદ કર્યું, સંસાર છોડી અને ત્યાં ગઈ છે. પણ જેવા એને સમાચાર મળે છે આ યુદ્ધના અને સુદત્ત મરણતોલ ઘાયલ થયો છે, એને સમજાવવા માટે આ યુદ્ધને અટકાવવા માટે સુદત્ત પોતાનું વેર વાળવા આ રીતે દુશ્મનોને લાવ્યો છે એ સમજે છે, એટલે સુદત્તને સમજાવવા માટે એ આવે છે, કેટલાકને સાથે લઈ અને શિબિરમાં પહોંચે છે જ્યાં ઘાયલ સુદત્ત છે ત્યાં. અને સુદત્ત એકદમ સનેપાત ઉપડ્યો છે, હવે એવી ક્ષણ છે કે ગમે ત્યારે મૃત્યુ આવી જાય. અને એવી ક્ષણોની અંદર પણ એના હૃદયમાં પેલો પશ્ચાતાપનો અગ્નિ તો અત્યારે ભડભડ સળગી રહ્યો છે. એ બહુ બહુ એટલે દર્શકે આમ એટલી તો માર્મિક રીતે આ આખા પ્રસંગો આલેખ્યા છે. જે ક્ષણે ચારે બાજુ તોડફોડ સૈન્યએ ચાલુ કરી હતી એ સમયે જ સુદત્તને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. અને એ વખતે એણે નદી શતદ્રુ નદીના પ્રવાહમાં આવતી એક નૌકાને સૈનિકો રોકે છે અને એની પાસે લઈ આવવામાં આવે છે કે આ બહારથી એક કોઈ નૌકા આવતી હતી. અને એ જુએ છે કે વેશ પલટો કરેલો આનંદ જ છે આ, અને છતાં એ આનંદને જવા દે છે કારણ કે હવે એનું હૃદય પશ્ચાતાપ અનુભવી રહ્યું છે કે મારે હાથે ખોટું થઈ ગયું છે. અને એ રીતે એને તમે જુઓ કે માણસ ક્યારેય તે સંપૂર્ણપણે દાનવ નથી હોતો તો સંપૂર્ણપણે એ દેવ પણ નથી હોતો. તો આ વાત જે મેઘાણીએ એની બદમાશ વાર્તામાં લખ્યું છે એની જેમ અહીંયા પણ સુદત્તના વ્યક્તિત્વનું ઈર્ષા દ્વેષ ક્રોધ આ બધું જ હતું, કપટ બધું જ હતું, પણ અંતે જતા એની સારપ એ જાગી છે અને એણે આનંદને ઓળખ્યો હતા તેમ છતાં એને જવા દીધો છે. અને જે સમયે સુચરિતા આવે છે એ સમયે એ એને રાજમુદ્રા આપે છે એના હાથમાં, કારણ કે એ તો સૈન્યનો માણસ થઈને આવ્યો હતો, એની પાસે રાજમુદ્રા છે મગધ રાજવીની. એ રાજમુદ્રા એ આપે છે અને પછી એની અંતિમ ક્ષણોમાં એના હાથમાં શું હતું તો મુગલાન વિહારમાં જે પ્રતિમાઓ એણે સર્જી હતી, બેનમૂન પ્રતિમાઓ ખંડિત થઈ છે, એવી એક તૂટેલી પ્રતિમા એનો એક તૂટેલો અંગૂઠો એના હાથમાં હતો, એને પકડી અને એ મૃત્યુ પામે છે. અર્થાત કલા એનો પ્રાણ હતો અને કલા જ માણસને ઉગારે છે, વેર નહીં, કલા છે માણસની ઉણપોને પૂરી કરે છે, એની અધૂરોપોને પૂરી કરે છે, એ સંકેત પણ ત્યાં આગળ મુકાયો છે. અને રાજમુદ્રા મળ્યા પછી રાજમુદ્રા વડે રાજવી સુધી આનંદ પહોંચે છે, બીજા લોકો પણ છે, અને એને રાજવીને કેદ કરવામાં આવે છે. અને પછી આક્રમણકારી જે સેના છે એને કહેવામાં આવે છે કે તમે જો હવે અહીંયાથી હટશો નહીં તો તમારા રાજવી છે એનો કાંતો વધ થશે એ રીતે. અને રાજાને બચાવવા માટે સંધિ કરવામાં આવે છે અને એ સંધિમાં એવું કહેવામાં આવે છે કે નગરમાં જે તોડફોડ કરવામાં આવી છે બધું જ નુકસાન છે એ આક્રમણકારી લોકો કરશે ભરપાઈ, તો જ આ રાજાને છોડવામાં આવશે, એવી સંધિ થાય છે. અને મહાકશ્યપ ક્યાં ગયા તો મહાકશ્યપ છે એ પણ એક બીજા મોરચા ઉપર આભીરો આવી ગયા છે મદદ માટે. અને જે આસંગ દાદા છે એની સાથે 8 શુરવીર કન્યાઓ કઠ કન્યાઓને લઈને આવ્યા છે, એમાંથી એક કન્યા યુદ્ધમાં ખાલી બચી છે, બાકીની 7 હુમાઈ ગઈ છે. લવણ દ્વીપ, પાણીની વચ્ચે એક નાનકડો દ્વીપ છે લવણ દ્વીપ, ત્યાં એમણે પોતાનું થાણું ઉભું કર્યું છે મહાકશ્યપે આક્રમણકારીઓને રોકવા માટે. અને એમાં બચાવ કરતા કરતા માત્ર એક કન્યા રોહિણી એ જીવિત રહી છે. અને દુશ્મનો સાથે લડતા લડતા મહાકશ્યપ પણ ત્યાં નિર્વાણ પામે છે. જે સમયે સુચરિતા આનંદ મૈનેન્દ્ર કૃષ્ણ એ બધા ત્યાં પહોંચે છે ત્યાં સુધીમાં તો મહાકશ્યપ છે નિર્વાણ પામી ચુક્યા છે. જ્યારે સૌ ત્યાં પહોંચે છે યુદ્ધનો વિરામ થયો છે, સંધિ થઈ છે, પણ મહાકશ્યપ એ હવે રહ્યા નથી. એ યજ્ઞવેદી જે લવણ દ્વીપમાં યજ્ઞવેદી હતી એમાં મહાકશ્યપના માત્ર અસ્થિ છે, ચમકતા અસ્થિ એ મળે છે. અને ત્યાં આગળ સુચરિતા છે, સુચરિતા આનંદ આત્રેય એટલે જે કોઈ સાથે છે એ બધા જ
મૈનેન્દ્ર છે એને અને કૃષ્ણ એને કહે છે, એટલે કે ખાસ તો કૃષ્ણને, કે માત્ર અઈલ દાદા પૂરતા નથી, કૃષ્ણ છે એ હશે તો જ મૈનેન્દ્ર છે એને સાચવી શકાશે. એટલે અંત છે એમાં આ રીતે સુચરિતા અને આનંદનું મિલન થાય છે, કૃષ્ણ અને મૈનેન્દ્ર છે એનું મિલન થાય છે. પણ આખી કથામાં જે પ્રવાહ ચાલ્યો છે એ પ્રવાહની અંદર જો ઉર્જા હોય, એ પ્રવાહની અંદર જો માધુર્ય હોય, તો બે કારણે છે. એક તો ઉદાત્ત પાત્રો અને એની ઘેરી સંવેદના એને સુમધુર રીતે, ક્યાંક ઓજસપૂર્ણ રીતે, ક્યાંક માધુર્ય છલકાતી રીતે દાદાએ આલેખી છે. યુદ્ધની વાત હોય, શૌર્યની વાત હોય, મગર સાથેના યુદ્ધની વાત હોય, તો ત્યાં આપણે ઓજસ ગુણનો અનુભવ કરીએ, અને પાત્રોની સંવેદના એ ગૌતમીના માતૃ હૃદયની સંવેદના હોય. અને બહુ સરસ રીતે એક સ્થળે તો કહેવાયું છે, ભિક્ષુણી તરીકે દીક્ષા લીધા પછી ગૌતમીના હૃદયમાં થાય છે કે શું સાધુ થવાથી માં મટી જવાય, માના હૃદયના ભાવ એ લુપ્ત થઈ જાય, અને આનંદ બીમાર છે એવા સમાચાર, બાળક આનંદ બીમાર છે એવા સમાચાર મળે છે ત્યારે એ સુચરિતાને કહે છે. સુચરિતા નિયમિત ત્યાં આગળ જતી હોય છે એમને મળવા માટે, અને સુચરિતાને કહે છે કે જોજે આચાર્ય શીલભદ્રને ખબર ન પડે, પણ મારા વતી આનંદ સાજો થઈ જાય એને માટે આટલી માનતા હું માનું છું, તો આટલી વસ્તુ તું આટલા બ્રાહ્મણ જમાડજે, આટલા સાધુ જમાડજે, મંદિરમાં આ મૂકી આવજે. માનું હૃદય ભિક્ષુણી થયા પછી પણ માતૃ હૃદય છે એ છલકાતું રહે છે. તો માના હૃદયની સંવેદના હોય, અથવા માને માટે પારાવાર ક્રોધ અનુભવતો આનંદ, કે મને છોડીને માં ગઈ કેવી રીતે, એ ક્રોધ કેવી રીતે, એ ક્રોધાગ્ને કેવી રીતે ઠર્યો, અને પછી કેવી રીતે માના ખોળામાં માથું મૂકી અને એ રડી ઉઠ્યો. આ આ સંવેદનાઓ એ જ રીતે સુદત્ત છે, અંતિમ ક્ષણે એ ખંડિત મૂર્તિ એનો અંગૂઠો હાથમાં પકડી અને છેલ્લો શ્વાસ લે. આવા તો, અને બીજું પ્રકૃતિના બે નમૂન વર્ણનો, મહાકશ્યપ અંધારી રાતે તરતા તરતા જતા હોય શતદ્રુ નદીમાં, એ વર્ણન હોય પ્રકૃતિનું વર્ણન, લવણ દ્વીપનું વર્ણન હોય, તક્ષશિલાના ખંડિયેરોનું વર્ણન હોય, યુદ્ધના વર્ણન હોય, રથ સ્પર્ધાનું વર્ણન હોય, આ બધા જ વર્ણનો છે આખી એક કથાને રસ ભરપૂર બનાવે છે, બલકે જીવંત બનાવે છે. પાત્રોની ઉદાત્તતા આપણા હૃદયમાંથી ક્યારેય ન ખસે એવી રીતે આલેખાઈ છે, જીવંત પાત્રો. અને અનેક વાર વાંચ્યા પછી પણ આ નવલકથા છે એ હજુ આજે પણ ફરી વાંચવાનું મન થાય એવી નવલકથા છે. હા, મનુદાદાની નવલકથા ઝેર તો પીધા છે, જાણી જાણી ખૂબ વખણાય, દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક, મૂર્તિ દેવી પારિતોષિક, બીજા અનેક પારિતોષિક નવલકથાકાર દર્શકને મળ્યા છે. ઝેર તો પીધા છે જાણી જાણી, એમાં બર્માનું આલેખન, સુભાષચંદ્ર બોઝ, આપણી જે આઝાદીની લડત, એ બધા સંદર્ભો પણ એમાં છે. પણ અને એમાં પણ રોહિણી અને સત્યકામ એનું બહુ જ ઉદાત્ત વર્ણન છે, આલેખન છે. પણ તેમ છતાં ઇતિહાસની પશ્ચાદભૂમિમાં ગણરાજ્યોની આખી ભૂમિકામાં એમણે જે રીતે આનંદ અને સુચરિતા, અને ખાસ કરીને કૃષ્ણા, પણ મને કૃષ્ણા પણ એટલી જ ગમે છે, આ પાત્રોનું એમણે જે જીવંત આલેખન કર્યું છે એ સુંદર અદભુત છે. અહીંયા એક પ્રસંગ કૃષ્ણાનો ઉલ્લેખ આવ્યો એટલે કહી દઉં કે 1979માં એમએ પૂરું કરી અને પીએચડીનું રજિસ્ટ્રેશન મેં રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લીધેલું, અને લગભગ 78માં મનુદાદાએ લોકભારતી પછી એક બીજી સંસ્થા જે સ્થાપી માયધારમાં, લોકશાળા, તો માયધારમાં એમણે સંસ્થાની શરૂઆત કરેલી. અને એ વખતે એમણે બધે પત્રો, ત્યાં એક યુવક શિબિર કરવાના હતા, તો મારા ગાઈડ ડોક્ટર ઈશ્વરલાલ દવે એમના ઉપર પત્ર આવ્યો કે તમારી યુનિવર્સિટીમાંથી થોડા તેજસ્વી વિદ્યાર્થી યુવકોને મોકલો શિબિરમાં. એ પત્ર મેં જોયો એટલે મેં તરત કહ્યું કે એટલે મેં તરત કહ્યું કે જેણે સુચરિતા અને કૃષ્ણા જેવા તેજસ્વી સ્ત્રી પાત્રોના આલેખન કર્યા છે, એ માત્ર યુવક માટેની શિબિર કેવી રીતે ગોઠવી શકે? તો મારા ગાઈડ છે એમણે કહ્યું કે તો તમે લખો મનુદાદાને પત્ર. અને મેં ખરેખર મનુદાદાને પોસ્ટકાર્ડ લખ્યું કે જેમણે સુચરિતા અને કૃષ્ણા જેવા તેજસ્વી નારી પાત્રો સર્જ્યા છે, એ માત્ર યુવક શિબિર કેવી રીતે કરે? અને એમનો એમનો જવાબ પણ આવ્યો હતો કે કેવી તમારો રીતે ઉપાલંબ સાચો છે, પણ અમે ત્યાં પ્રાથમિક વ્યવસ્થાઓ બરાબર કરી શકીએ એમ નથી, એટલે હાલ તો યુવક શિબિર, પણ તમારે આવવું હોય તો આવી શકો. આ પણ એક ઉલ્લેખ કરું.
ખાસો સમય થયો છે બરાબર. અને એટલે હવે અહીંયા આપણે અટકીશું. મારી બધાને જેટલા અત્યારે શ્રોતાઓ સાંભળી રહ્યા છે, લક્ષ્મીબેન ડોબરીયાએ કાલે મૂક્યો હતો સંદેશ કે મેં 3 વાર વાંચી છે, એવા ઘણા લોકો હશે કે જેણે અનેક વાર વાંચી હશે, પણ માનો કે કોઈએ ન વાંચી હોય તો મારી ખાસ ભલામણ છે કે દીપનિર્વાણ નવલકથા અચૂક તમે વાંચજો. અને આ સાથે મારી વાત અહીંયા પૂરી કરું છું. નમસ્કાર. ખૂબ આભાર. સાચી વાત છે ઉષાબેન, સયાજીભાઈ બહુ પુસ્તકાલયનો હેતુ જે છે કે આપણે વધુ ને વધુ ખાસ કરીને યુવાનોને આપણા સમૃદ્ધ વારસાથી અવગત કરાવી શકીએ. અને મને ખૂબ આનંદ છે કે આપ એક કાર્ય સુપેરે કરી રહ્યા છો. મેં જોયા છે આપને સક્રિય એ દિશામાં. કદાચ આપણા પ્રશ્નોત્તરી અમે રાખીએ છીએ, પણ હવે કદાચ દેખાતી હોય કે ન હોય આપના સ્ક્રીન પર, તો પ્રશ્નો હોય તો એ લઈ લેજો, નહીતર પછી હું મારા જે 2 પ્રશ્નો છે એનાથી શરૂઆત કરું. કે એક બહુ સાચી વાત છે તમે જે 2 વાત મને આમાંથી યોગ લાગી કહેવા જેવી, કે આખરે તો માણસને કલા જ બચાવે છે. એક તમે એ વાત કહી, બીજું માતૃ હૃદયની વાત કરી, અને ત્રીજી આ સંસ્કૃતિ. એટલે હવે આજે અત્યારનો જે છેલ્લો યુગ આપણે કહીએ કે આધુનિક 21મી સદી છે, માત્ર ને માત્ર વિજ્ઞાન અને કોમર્સ બહુ તો સાયન્સ કોમર્સ પર ભાર મૂકે છે, અને આજે ફરી પાછી નવી શિક્ષણ નીતિમાં એવું માતૃભાષા પર ભાર મૂકવામાં આવ્યો છે. મને ખ્યાલ લાગે છે કે એ વાત સાથે આપની આ વાત ચોક્કસ જોડી શકાય કે માતૃભાષામાં જો બાળક પોતાના સમૃદ્ધ વારસાથી પરિચિત થશે તો એના હૃદયમાં ક્યાંક આ સંવેદના આવશે, અને એ સંવેદના આવશે તો વિજ્ઞાનના સંશોધનો જે કરે એ વિધ્વંસક જ માત્ર ન કરે, સર્જનાત્મક પણ કરશે. અને બીજી એક વસ્તુ છે કે અત્યારના સમયમાં જે આ ગણે છે કે ભાષા કલા સાહિત્ય એ બધું માત્ર ને માત્ર ટાઈમ પાસ મનોરંજન છે, આજીવિકા માટે તો માત્ર સાયન્સ કે કોમર્સ જોઈએ, એ વાતને પણ આવા પુસ્તકો ખોટી સાબિત કરે કે જ્યારે પણ તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, કલા સંસ્કૃતિ અને તમારી ભાષાનો વારસો તમને સાચી જીવન દિશા આપે છે. આ બાબતમાં આપ આપના સંદર્ભમાં બહુ સાચો પ્રશ્ન છે તમારો, અને મારા વિદ્યાર્થીઓ, મારા એમએ ના વિદ્યાર્થીઓ, એમને હું કાયમ નવી બેચ જ્યારે પ્રવેશ લે ત્યારે એમની સાથે પહેલા અઠવાડિયામાં જે વાર્તાલાપ કરું એમાં હું કાયમ એમને આ કહેતી હોઉં છું કે સામાન્ય રીતે સમાજમાં એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે જે બહુ જ હોશિયાર વિદ્યાર્થી હોય એ સાયન્સ સ્ટ્રીમમાં જાય, પછી થોડાક નબળા હોય તો કોમર્સમાં જાય, અને પછી સાવ નબળા હોય તો આર્ટ્સમાં જાય. પણ એવું નથી. હું હંમેશા એમને કહું છું કે તમે સમાજમાં પ્રવર્તતા આ ખ્યાલને મનમાંથી સાફ કરી નાખજો. એકલું વિજ્ઞાન અને એકલું કોમર્સ એ ક્યારેય તે માણસને છે એ સાચું જીવન ન આપી શકે, પણ હૃદયની કેળવણી જો થઈ હશે, હૃદયની સંવેદનાઓ જો જાગતી હશે, તો જ માણસ છે એ સારી રીતે જીવી શકે. અને સાહિત્ય છે, ભાષા, માતૃભાષા, સાહિત્ય અને આપણો સાંસ્કૃતિક વારસો એ મનુષ્યને એના મનુષ્યના હૃદયની કેળવણી કરવાનું કામ કરે છે. એટલે સાહિત્ય એ તો હૃદયની કેળવણીનું કામ કરે છે, અને એટલે તમે સાહિત્યના વિદ્યાર્થી છો તો એ તો ગૌરવની વાત છે કે આ સમાજને ધબકતું કોઈ રાખી શકશે તો એ સાહિત્યના વિદ્યાર્થી, અને સાહિત્યનું જેને વાચન કર્યું છે, સાહિત્યના રસાસ્વાદથી જેનું હૃદય છે એ આર્દ્ર બન્યું છે, એ જ આ સમાજને જીવંત રાખી શકશે. અને એક નાનકડો દાખલો આપી દઉં, હું એ સ્થળ નામ અને એ લેખક ભૂલી ગઈ છું, પણ ગ્રીક એથેન્સ એની જે વાતો છે એ એ પ્રદેશનો આ આખો દાખલો છે કે 2 દેશ વચ્ચે જે સીમારેખા છે એ સીમારેખાની પેલી બાજુ સૈનિકો છે, આ બાજુ પણ સૈનિકો છે, અને ભરી બંદૂકે ચોકી ચાલી રહી છે. અને એ વખતે મધરાતના સમયે એક છેડેથી રાતની જેને ડ્યુટી હતી એવો એક સૈનિક છે, એક પોતાના પ્રદેશના એક બહુ જ પ્રસિદ્ધ એવા કવિનું ગીત છે, પોતાને ઊંઘ ન આવી જાય માટે ગીત લલકારે છે. એ ગીત લલકારે છે હવા નિસ્તબ્ધ રાત્રિમાં, એ ગીતનો આ સૂર છે એ સામે દુશ્મન દેશ છે એના સૈનિકના કા એ પણ જાગી રહ્યો છે, એની પણ ડ્યુટી છે, એના કાને પહોંચે છે. અને એકદમ એને પણ એ ગીત બહુ પ્રિય હતું. પ્રદેશ પર સીમાડા તો આપણે કર્યા છે, સાહિત્ય તો પ્રદેશ ભેદીને પણ જાય છે, તો એને પણ બહુ જ ગમતું છે. એટલે એ પણ જરા પેલી જે બોર્ડર છે એની નજીક જાય છે અને એ પણ સાથે સાથે ગાવા લાગે છે. બે દુશ્મન સૈનિકો
એક જ કવિના ગીતને એક સાથે ગાઈ રહ્યા છે, અને ગીત જયારે બાત. પૂરું થાય છે ત્યારે એ બંને એકબીજાને કહે છે કે આ તે ગાયું બહુ સરસ ગાયું, મને પણ ગમતું હતું એટલે હું પણ ગાવામાં જોડાય. તો આ સંવાદ કવિતાને લીધે રચાયો, સાહિત્યને લીધે રચાયો, તો સંવાદ સાહિત્ય રચી આપે છે, સંવાદ રચી આપે છે. રચી આપે છે. અને બીજું જો જે એ પાછળની પશ્ચાદભૂમિમાં સંદેશા હોય છે, મારા ખ્યાલથી દાખલા તરીકે આ નવલકથા જો કોઈ હૃદયથી વાંચી હોય તો એને આપોઆપ સમજાઈ જાય કે યુદ્ધ એ કોઈ ઉપાય નથી, એના સાચી સિવાયનો વિકલ્પ હોઈ શકે, જે બરાબર છે. જીવન અને જીત બંને એક સાથે આપણને આપ્યું છે. બરાબર છે. આપની સ્ક્રીન પર કોઈ પ્રશ્નો દેખાય છે? ના, પ્રશ્નો દેખાતા નથી કોઈ. ઓકે, તો હા, બીજું મારે એક એ જાણવું હતું કે તમે કહ્યું આના સિવાય સપોઝ કોઈ લેખક, મેં તમે એક બે નામ આપ્યા, પણ જે બિગિનર્સ છે અત્યારે, વિદ્યાર્થીઓ જે શરૂઆત કરી રહ્યા છે વાંચવાની, તો એમના માટે કોઈ તમે એવા લેખકો કે એવા પુસ્તકો સૂચવી શકો કે જે એમને આ દિશા તરફ, કારણ કે આજે એક ખોટો ટ્રેન્ડ વિચારી રહ્યા છે કે આપણે તો ઇંગ્લિશ પુસ્તકો જ સારા, અથવા તો આપણા ગુજરાતી પુસ્તકો બહુ ઝૂનવાણી થઈ ગયા. તો મને એક આપ એવા પુસ્તકો સૂચવી શકો કે જે અત્યારે યુવા પેઢીને પણ એટલા જ આકર્ષી શકે. તમારો આખો મુદ્દો બહુ જ મહત્વનો છે. અંગ્રેજી માધ્યમ હોય અથવા અંગ્રેજીનું ચલણ હોય, એ કદાચ એક પ્રવાહ છે, એને આપણે અંગ્રેજી ભાષાનો વિરોધ નથી, પણ અંગ્રેજી ભાષા માટે થઈને માતૃભાષા છોડી દેવામાં આવે એ વસ્તુનો વિરોધ તો ચોક્કસપણે કરવો પડે. એટલા માટે કે દરેક ભાષાને પોતાની એક સંસ્કૃતિ એની સાથે જ જોડાયેલી છે. દાખલા તરીકે બહુ જાણીતું દ્રષ્ટાંત કહું તમને, તો અંગ્રેજીની એક બાળ કવિતા હોય, બાળકો માટેની કવિતા, એમાં અને આપણા બધા જ અંગ્રેજી માધ્યમમાં પ્રાઇમરીમાં એ ગવાતી હોય છે, રેઇન રેઇન ગો અવે, બરાબર બરાબર, એ કાયમ ગવાય છે. કેમ? કારણ કે બ્રિટનની અંદર અંગ્રેજો જ્યાં વસે છે, અંગ્રેજી ભાષા જેની માતૃભાષા છે, એ અંગ્રેજોના પ્રદેશમાં વરસાદ ગમે ત્યારે આવી પડે છે. આપણી જેમ ચોમાસાના 4 મહિના નથી આવતું, એ ગમે ત્યારે આવી પડે છે. એટલે બરાબર છે. રેઇન રેઇન ગો અવે એમ કહેવાય છે. જ્યારે આપણે ત્યાં બાળગીત કયું ગવાય છે, આવરે વરસાદ અને ઘેબર્યો વરસાદ વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, એ આપણે ત્યાં ગવાય છે. તો આપણે આવરે વરસાદ ગાઈએ છીએ, એ રેઇન રેઇન ગો અવે ગાય છે. આ તફાવત એ પ્રદેશની ભૌગોલિકતા, પ્રદેશની સંસ્કૃતિ, એનો તફાવત છે. એટલે જો આપણે આપણી માતૃભાષાને જો બરાબર વાંચી જાણી સમજી ન શકતા હોઈએ, એમાં પુસ્તકોમાં જે સાંસ્કૃતિક વારસો જો આપણા મૂળ આપણે આપણા પ્રદેશ અને આપણી સંસ્કૃતિમાં રોપાયેલા છે, અને એને જ આપણે આપણે સિંચવાનું કામ નહીં કરીએ, તો બહારથી આવેલું છે એ તો ઉપર છલ્લું રહેવાનું છે. એ તમારે જીવવાનું આ પરિવેશમાં, અને સંસ્કૃતિ પશ્ચિમની છે એ ઓઢી લેવાની, તો એ તો વિરોધાભાસ છે, અને ગમે ત્યારે જીવનની અંદર સંઘર્ષ ઉભો કર્યા વગર રહે નહીં. એટલે અંગ્રેજી ભાષાનો વિરોધ આપણે નથી કરતા. અંગ્રેજી ભલે લોકો ભણે, જાણે, સમજે, ઉપયોગ કરે, પણ માતૃભાષાને ભોગે ન થાય. માતૃભાષામાં જે અઢળક સાહિત્ય લખાયું છે એ સાહિત્યને વાંચે તો સાંસ્કૃતિક વારસો છે એને એ પામી શકે, અને એ વારસો જ જીવનનું બળ છે, આપણે જેને કહીએ ને ધારક બળ. સંસ્કૃતિ એ કઈ આસપાસની કોઈ નકામી વસ્તુ નથી, એ આપણા જીવનનું ધારક બળ છે. એ સંસ્કૃતિને જેણે પચાવી છે, પોતાની પરંપરામાં જે કંઈ શ્રેષ્ઠ છે, જે કંઈ કુરિવાજો છે, એ જુદી વાત છે, પણ આપણી સંસ્કૃતિનું જે કંઈ આજે તમે જુઓ કે ઇકોલોજીની વાત છે, સાયન્સ એવું કહે છે, પર્યાવરણ વિજ્ઞાન, ઇકોલોજી, બરાબર. તો આપણે ત્યાં તો પરાપૂર્વથી પીપળાની ચાલે આવે છે. પ્રદક્ષિણા કરવાની છે, તુલસીના પાન છે એ પ્રસાદમાં ધરાવવાના છે, તુલસી ઘરે ઘરે છે, એ રોજ સવારે પાણી એને સિંચાઈ છે, બરાબર. તો બરાબર. આપણી પરંપરામાં તો પ્રકૃતિનો સ્વીકાર આપણે પરાપૂર્વથી કરેલો છે, અને અત્યારે પણ દર્શકો, હળદર હા છે જ. અત્યારે તમે જુઓ કોરોના કાળની અંદર કોરોના આ આ કાળમાં જે આપણા હા આપણી જે ઔષધિઓ છે, પરંપરાગત ઔષધિઓ, એ જ એ રક્ષણ જ કામ કરી આવે રહી. છે. અને દર્શકે આ નવલકથામાં પણ બહુ સરસ રીતે એની પ્રસ્તાવનામાં ઉલ્લેખ કરેલો છે કે આપણે જે પરાપૂર્વથી આપણી પાસે જે છે એને આપણે સાચવીએ, આપણે આત્મસાત કરીએ, તો આપણી પાસે ઘણું બધું છે. અને એમણે સરસ કહ્યું કે વિશ્વની બે મહાન સંસ્કૃતિઓ, એક ગ્રીક સંસ્કૃતિ અને બીજી ભારતની હિન્દુ. હિન્દુ એટલે
ધર્મ નહીં પણ હિન્દુસ્તાન, એ રીતે જે કહેવાયું સિંધુ ઉપરથી, હિન્દુ સિંધુ નદી ઉપરથી હિન્દુ, એ રીતે જે થયું. તો એ સિંધુ ખીણની સંસ્કૃતિ, તો આપણી સંસ્કૃતિ છે એ અરણ્યમાં ઉછરી છે, પ્રકૃતિની સાથે ઉછરી છે. પ્રકૃતિની સાથે રહેવાથી આપણું હૃદય છે એમાં એક પ્રકારની નમ્રતા, એક પ્રકારનો ધન્ય ભાવ, એક પ્રકારની જીવંતતા રહી છે. જ્યારે ગ્રીક સંસ્કૃતિ છે એ મહાલયોમાં ઉછરી, અને એ મહાલયોમાં ઉછરી તો મહાલયો એક સમયે ખંડિયર થઈ ગયા, એની સાથે સંસ્કૃતિ પણ ધ્વસ્ત થઈ ગઈ. એટલે આ ફેર આપણી સંસ્કૃતિનો છે. તો નવી પેઢી જેટલું આપણા આપણી ભાષાના પુસ્તકોને વાંચે, અને મારે જો પુસ્તકોના જ નામ આપવાના હોય તો આમ તો કેટલા બધા થાય, પણ નરસિંહની કવિતા વાંચવી જોઈએ, મીરાની કવિતા વાંચવી જોઈએ, પ્રેમાનંદ ને તો ખાસ વાંચ, પ્રેમાનંદ અને શામળ એને ખાસ વાંચવા જોઈએ. કારણ કે ઓહો, એમાં આપણો આખો સાંસ્કૃતિક ઇતિહાસ પડેલો છે, આખ્યાનમાં અને પદ્ય વાર્તાઓમાં આપણો સમાજ, એની સંસ્કૃતિ, એની સમસ્યાઓ, એ બધું જ એની અંદર આલેખાયેલું છે, અને રસપ્રદ રીતે આલેખાયેલું છે. અને અર્વાચીન સમયમાં જોઈએ તો મારે ખાસ ભલામણ કરવાની કે જો સરસ્વતી ચંદ્રના ચાર ભાગ આમ તો વાંચવા જોઈએ, મેં તો બહુ નાનપણમાં 8મા ધોરણમાં હતીને વાંચી લીધા હતા, પણ માનો કે ચાર ભાગ નથી વાંચી શકાતા, તો ગોવર્ધન રામ ત્રિપાઠીના ભાણેજ અને પ્રકાંડ પંડિત એવા એમના ભાણેજ ઉપેન્દ્રભાઈ પંડ્યા, એમણે એનો બૃહદ સંક્ષેપ કરેલો છે, એ પણ વાંચી શકાય. એટલે સરસ્વતી ચંદ્ર વાંચવું જોઈએ. મુનશીની જે નવલકથાઓ છે, એ ગુજરાતનો નાથ હોય અથવા પૃથ્વી વલ્લભ હોય, અથવા એમની પહેલી નવલકથા પણ બહુ સરસ છે, વેરની વસુલાત, જે એમણે ઘનશ્યામ ઉપનામથી લખી હતી, એ પણ એક બહુ મજાની વાત છે કે મુનશી સફળ વકીલ હતા અને સર્જક પણ એમનામાં સર્જકત્વ ઉભરાતું હતું. એમણે નવલકથા ધારાવાહિક લખવાની શરૂ તો કરી, પણ એમને ડર હતો કે ભાઈ મારી નવલકથા જો સફળ ન થાય તો લોકો મારી હાંસી ઉડાવશે. એટલે એમણે પહેલી નવલકથા છે એ ઉપનામથી લખી, ઘનશ્યામ ઉપનામથી. અને પછી જ્યારે એના સોલિસિટર, જે એના જેની ઓફિસમાં એ નોકરી કરતા હતા, એણે લંચ ટાઈમમાં પ્રશંસા કરી કે અરે આ વખતના હપ્તામાં તો બહુ સરસ, હું તો બહુ આની રાહ જોઉં છું કે આ ક્યારે આવે. અને ત્યારે એમને થયું કે આ તો સફળ થઈ રહ્યું છે, પછી એમણે કહ્યું કે આ નવલકથા મારી છે. તો મુનશીની પણ ત્રણેક, બધી નહીં તો એ 3 થી 4 નવલકથા તો વાંચવા જેવી છે. મેઘાણીને તો અચૂક વાંચવા જોઈએ. મેઘાણીની તુલસી ક્યારો અને વેવિશાળ, આ બે નવલકથા તો અચૂક વાંચવી જોઈએ. સૌરાષ્ટ્રની રસધાર પણ લોકવાર્તાની રીતે આપણો અદ્ભુત વારસો આપણી સામે મૂકી આપે છે. અને પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ, મળેલા જીવ, આ બંને પણ વાંચવી જોઈએ. ટૂંકી વાર્તાઓ તો અદ્ભુત સુંદર છે. ટૂંકી વાર્તામાં સુંદરમની વાર્તાઓ, પન્નાલાલ પટેલની વાર્તાઓ, આ બંનેને વાંચવા વગર ચાલે જ નહીં. જયંત ખત્રીની વાર્તાઓ વાંચવી જોઈએ. એ વાર્તાઓ પણ વાર્તા કળાની રીતે એકદમ, જેને કહીએ કે ચુસ્ત, તો વાર્તાબદ્ધ લઈને આવનારી વાર્તાઓ છે. આવું તો ઘણું બધું. અને હા, નજીકના આપણા આપણા સમયના સંદર્ભમાં જો કહીએ તો, જેમ દર્શકની નવલકથાઓ એમના જમાનામાં એક પછી એક પ્રગટ થતી જાય અને લોકો છે એને અદ્ભુત મોહિની લગાડે, એવા નવલકથાકાર આજે આપણી પાસે છે એ ધ્રુવ ભટ્ટ છે. એમની નવલકથાઓ પણ વાંચવી જોઈએ. અને વિના કહે પ્રકૃતિ સંવર્ધન ની વાત કહી જાય છે. અને જ્ઞાનપીઠ પુરસ્કૃત આપણા સૌના પ્રિય અને આદરણીય એવા રઘુવીરભાઈ ચૌધરી, એમની નવલકથા અમૃતા, બીજી પણ નવલકથાઓ એમની પણ એક એક થી ચડિયાતી નવલકથાઓ છે, પણ અમૃતા તો અચૂકપણે બધાએ વાંચવી જોઈએ. એમણે પણ સુંદર વાર્તાઓ આપી છે. રાજેન્દ્ર શાહની કવિતા, પ્રિયકાંત મણિયારની કવિતા, નિરંજન ભગતની કવિતા, રમેશ પારેખની કવિતા, આ પણ બધું સાહિત્ય છે, એ વાંચવું જોઈએ. બરાબર. તો ખૂબ ખૂબ આભાર. અને મને એક છેલ્લો વિચાર એ આવ્યો, જે આપે એકદમ લેખક વિશે વાત કરવામાં, જે આપને મને જોયું કે આપને બહુ આનંદ આવી રહ્યો હતો, અને આપણે પૂજ્ય ભાવ, તો મને એવું લાગે કે આ એક નવતર શ્રેણી પણ શરૂ કરવા જેવી જોઈએ, મારા ગમતા સર્જક. અને એ અંતર્ગત પછી મને પોતાને વિચાર આવે છે કે સયાજીભાઈ બહુ પુસ્તકાલય થકી જ આ એક નવતર કાર્યક્રમ પણ શરૂ કરવા જેવો છે, કે મારા પ્રિય સર્જક, તો એમને સર્જન વિશે પણ આપણે જાણી શકીએ. અને ખાસ કરીને ઘણા બધા લોકો આપણે, મેં જોયું કે તમે એક પણ વખત
કશે રેફરન્સ જોવાની તમને જરૂર ન પડે, તમને આટલા બધા દ્રશ્યો યાદ છે. ઘણી બધી વાર વાંચી હોય પણ આટલું સરસ રીતે એનું વર્ણન કરવું, જાણે એક મલ્ટી સ્ટારર ફિલ્મ ચાલી રહી હોય, અને ખૂબ અદ્ભુત વર્ણન હતું. ખૂબ આનંદ થયો, રસાસ્વાદ કોને કહેવાય, એ એનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તો ખૂબ આનંદ થયો, અને ફરીવાર આપને ચોક્કસ અમે આમંત્રિત કરીશું જ. આજે એક અલગ માધ્યમથી આપને આમંત્રિત કર્યા છે, પણ કોરોના કાળ જશે જ, અને જશે પછી આપ લાઇબ્રેરીમાં પણ અચૂક પધારજો, અને ચલો સયાજીભાઈ ઉભો પુસ્તકાલયના સર્વ વાચકોને, સર્વ શ્રોતાઓને, દર્શકોને જણાવવાનું કે આવી જ એક ઐતિહાસિક હડપ્પા લઈને આવશે અલ્કેશ પટેલ, જાણીતા પત્રકાર, આવતા શનિવારે 4 થી 5માં. તો શ્રી નરેન્દ્ર હીરાલાલ જ્ઞાનધામ, સયાજીભાઈ ઉભો પુસ્તકાલય અને એના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખ પતિ અને અમારી સમગ્ર ટીમ વતી હું ડોક્ટર ઉષાબેનનો હાર્દિક આભાર માનું છું. ધન્યવાદ, અને આપ સૌનો પણ અમારી સાથે જોડાવા બદલ. અને હું પણ તમારા સૌનો આભાર માનું છું. વાંચે ગુજરાત એની પ્રેરણા જ્યાંથી મળી એ આ સયાજી વૈભવ ગ્રંથાલય માધવભાઈ અને માધવભાઈ દેસાઈ, એમને પણ અને હું જયપ્રકાશ, વંદન કરું છું. હા જય, બરાબર છે, જયપ્રકાશભાઈ બરાબર, એમને પણ મારા નમસ્કાર. હાજી હાજી, ખૂબ ખૂબ આભાર, અને ફરી પાછા મળીશું જ. અને આપના પ્રતિભાવો આ આખો વાર્તાલાપ આપણે સયાજી વૈભવના પેજ પર મૂકીશું, યુટ્યુબ પર પણ મૂકીશું. જેમનું ચુકાઈ ગયું છે કે મોડા જોડાયા છે, એ ફરી પાછા જોઈ શકશે, અને ત્યાં તમે આપનું પ્રતિભાવ ચોક્કસ આપજો. અમે આપનો આભારી રહીશું. ધન્યવાદ.